शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। तो गया वक्त आपने जो कि अर्जुन कम्प्लीटली इमोशनल थई गयो छे अने भगवान ने छुटको नथी, पण एने पोताना वचन थी पोताना शब्दों थी सोटी मारवानी। वेक हिम अप, एटले भगवान के छे अध्याय बे श्लोक नंबर बे, कुतस्त्वा कस्मलमिदं विषमे समुपस्थितं अनार्यजुष्टं अस्वर्ग्यं कीर्ति अकीर्तिकरम अर्जुन। हे अर्जुन, तने आ आर्य ने शोभे एवं नथी। आर्य एटले जे इग्नोबल वस्तु ने रेजिस्ट करे, नोबल वस्तु तरफ जाए एने कहेवाय आर्य। तो के तने आवु क्यांथी सूझ्यु आ टाइमे, जे नरक मां लई जाय अने तारी कीर्ति पर लांछन लागे एवा विचारो तने अत्यारे केम आवे छे? छता अर्जुन कई बोलतो नथी। तो के क्लैप्यम मास्म गम पार्थ न एतत् त्वयि उपपद्यते। आ तू बायला जेवू काम करे छे। क्षुद्रम हृदय दौर्बल्यम त्यक्त्वा उत्तिष्ठ परंतप। તને લાગે છે હું રણભૂમિ માંથી જતો રહીશ તો આ બધું સોલ્વ થશે, પણ આપણને એક જગ્યા પેઇન થતું હોય તો એ છોડીને બીજી જગ્યા જઈએ તો કઈ પેઇન મટી ના જાય? એટલે તારા મનમાં જે અત્યારે અસંતાપો છે કે મારે લડવું નથી, એ તું રણભૂમિ માંથી નાસી જશે, પછી પણ વિચારો તો એના એ જ આવશે, ત્યક્વા ઉત્તિષ્ઠ પરંતપ, એટલે આ બધું છોડી ને ઉભો થા, ભગવાન એને કે છે। પછી ભગવાન કે છે, અર્જુન કે છે પછી કે કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ। કે આ તો મારા દાદા અને દ્રોણાચાર્ય તો મારા ગુરુ છે, એ લોકોની તો પૂજા કરવી જોઈએ, અને એની જો હું હત્યા કરું એ અનાર્ય કહેવાય? ભગવાન તમે મને કહો છો કે તું અનાર્ય તરીકે એક ના કર। જયારે માણસ ઇમોશનલ થઈ ગયો હોય ત્યારે દલીલ પણ ઉલટી કરે, અને જેને બહુ સમજ ના હોય ધર્મની, હું ને તમને પણ જો અર્જુન આવી રીતે આવીને કહ્યું તો આપણે પણ એગ્રી થઈ ગયા હોત કે હા, ખરેખર દાદા ને ગુરુ ને કઈ મરાતા હોય ખાલી રાજ્ય માટે? પણ એ અર્જુન ની દલીલ ખોટી છે। શા માટે? કારણ કે એ પોતે જ પહેલા કહેતો હતો કે મારે લડવું છે, આ કરવું જોઈએ, એને ખબર હતી, દ્રોણાચાર્ય ને પણ ખબર છે, ભીષ્મ પિતામહ ને પણ ખબર છે। છતાં અર્જુન એ ભૂલી ગયો અને હવે ઉલટું કે છે કે આ ક્યાં અનાર્ય, આ તો આવી રીતે, આ તો પૂજા કરવી જોઈએ આ લોકોની। પછી કે છે કે ગુરુ અને મહાન, ગુરુ તો ગુરુ, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, એ તો બધા મહાન અનુભવ, સોસાયટીમાં પણ એ લોકોની આટલી રિસ્પેક્ટ, આટલો હોદ્દો ધરાવે, શ્રેય ભોગતું ભૈક્ષ્યમ અપી, આવા લોકોને મારી નાખી અને અનાર્ય તરીકે કામ કરવું, એના કરતા ભીખ માંગીને રહેવું, ભલે રાજ્ય ને બધું જતું રહે, ધેટ ઇઝ મચ બેટર। હત્વાર્થ કામાન ગુરુ ની હૈવે, મારું અર્થ અને કામ રેવણીકરની, મારે આ રીતે નથી જીવવી, એના લોહીના ખરડાયેલા પૈસેથી મારે નથી રહેવું, એના કરતા તો ભીખ માંગીને રહેવું વધારે સારું। અને પછી કે છે, નચેતદ વિદ્મહ કતરન્નો ગરીય, મને ખબર નથી કે અમે જીતશું કે એ લોકો જીતશું। હવે લડાઈમાં તો હંમેશા એવું થાય ને, યુ નેવર નો અહેડ ઓફ ટાઈમ કે કોણ જીતશે। અને કે છે કે જેને જીતીને અમારે જીત, આઈ મીન જેને જીતીને અમારે રાષ્ટ્ર પર રાજ નથી કરવું, એ ધૃતરાષ્ટ્રના છોકરાઓ તો સામે ઉભા છે, એ ભગવાન મારે તો નથી લડવું। સી, એટલે અર્જુનની પરિસ્થિતિ સમજવાની વાત એ છે કે આટલું લોજિકલી એ દલીલ કરે છે કે આ લોકોને નહીં મારવું જોઈએ, કે કોઈ પણ ઓર્ડિનરી માણસ તો એગ્રી થઈ જાય કે આ કેટલું વાત કે રાજ્યના લોભ માટે દાદાને, ગુરુને, આપણા સગાવાળાને કઈ મારી નાખાય? અર્જુન કે છે સાચું જ છે, પણ વેન ધ લવ ઇઝ મિસપ્લેસ્ડ, લવ વેર ધેર ઇઝ નો ડિસ્ક્રિમિનેશન, ઇટ ઇઝ બ્લાઇન્ડ। ઘણા પેરેન્ટ્સ પણ છોકરાઓને એ જ રીતે ઉછેરે, રાઈટ? ધારો કે છોકરો ચોરી કરીને કઈ લાવ્યો હોય અને મમ્મી કહે કે કઈ નઈ, છોકરો તો જવા દે બેટા, હવે નહીં કરતો, પણ એને શિક્ષા નહીં કરે તો છોકરો બીજી વાર શું કરે? પણ પ્રેમને લીધે માં કઈ કરી શકતી નથી, અને એ છોકરાને સંસ્કાર ઓને લોંગ ટર્મ ખોટા પડે, અને એ જ છોકરો પછી મોટો થઈ ને જ્યારે એને મોટી જેલની સજા થાય કે ફાંસી થાય, બીકોઝ એ ચોરી વધારે ને વધારે કરતો થાય, ત્યારે એને કેદી પૂછે છે કે આજે તો તને હેંગ કરવાનો છે,
તારી કઈ છેલ્લી ઈચ્છા છે? તો કે હા, મારે મારી માને મળવું છે. તો એની માં અને બોલાવે છે, પણ એના તો હાથને બધું બાંધ્યું હોય. તો કે માં, મારી એને મારી બાજુમાં લાવો. અને બધાને એમ કે માને કઈ માફી માગશે કે એકદમ માનો કાન કરડ્યો કે માં, આ તારે લીધે મને થયું છે. કે હું નાનો હતો ત્યારે ચોરી કરતો હતો, એ તે મને સ્ટોપ નહીં કર્યો બીકોઝ ઓફ તારો આંધળો પ્રેમ. અને એને લીધે હું વધતો ગયો તો આજે મારી આ દશા થઈ. આપણે જોશું ઘણા લોકો યુનો પોતાના છોકરાઓને પૈસા આપ્યા તે, અને પછી કે મોટો થાય પછી કે આ ખબર નહીં આ લાઈન પર કેવી રીતે આવી ગયો. પણ બીજમાંથી વૃક્ષ થાય ત્યારે આપણે જ એને પાણીને ખાતર પાતા હોય છે. વૃક્ષ થઈ જાય પછી થાય કે આ મોટું થઈને આમ કેમ, પણ હે, કોને ખાતર આપ્યું? આપણે જ આપ્યું છે. એટલે ધેટ ઇઝ બ્લાઇન્ડ લવ ઇઝ નેવર રિયલી ગુડ. તો હવે ભગવાન અર્જુન કહે છે, સી, બીજું જોવાની વાત શું છે, આપણે કંઈ પણ ખોટું કરતા હોઈએ અંદરથી તો આપણને ખબર હોય જ. અર્જુનને પણ વિદ્યા આપેલી ભગવાને, શાસ્ત્રોની પણ, અને એને ખરું ખોટું ખબર છે. બે ત્રણ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. એક તો એ કે અર્જુનને કુંતીએ મેસેજ મોકલેલો કે રાજપૂતાણીઓ જેને માટે છોકરાને જન્મ આપે છે એ સમય આવી ગયો છે, મીન્સ કે લડવાનો સમય આવી ગયો છે. એટલે એની માએ પણ કહ્યું છે કે આ ધર્મ યુદ્ધ છે. અર્જુને પોતે યુનો આતતાઈનો આપણે જોયેલું, કેટલી બધી વાટાઘાટો કરી દુર્યોધને, કહ્યું કશું નહીં લેવાનું છે. એ વખતે અર્જુને પ્રતિજ્ઞા લીધેલી, આ મહાભારતમાં બધું છે, કે જો ભીષ્મ પિતામહ પણ તારી જોડે લડે તમારી સાઈડ ઉપરથી, તો હું એમને પણ હરાવીશ, એમને પણ મારીશ, પણ કૌરવોને તો હરાવીશ જ. ભીષ્મ પિતામહે વચન આપેલું જયારે એના પપ્પા સત્યવતીને પરણવા, આઈ થિંક સત્યવતીને મેરેજ કરવા માટે, તો સત્યવતીના પપ્પાએ કહ્યું કે મારી છોકરી તને આપું, પ્રોવાઈડેડ કે તને જે એના છોકરા થાય એ રાજા થવા જોઈએ. તો એ વખતે ભીષ્મ પિતામહે વચન લીધું કે હું આખું જીવન બ્રહ્મચર્ય પાળીશ, કારણ કે કદાચ એ લગ્ન કરીને એના છોકરાઓ થાય તો કે મારી ગાદી છે, તો કે મને છોકરાઓ નહીં થાય. નોટ ઓનલી ધેટ, જે કોઈ પણ હસ્તિનાપુરનો રાજા હોય હું એને લોયલ રહીશ અને સપોર્ટ કરીશ. હવે અત્યારે ધૃતરાષ્ટ્ર રાજા છે, એટલે ધૃતરાષ્ટ્ર અને એના છોકરાઓને સપોર્ટ કરવા એ વચનબદ્ધ છે. એટલે ભીષ્મ પિતામહને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે, છતાં એને ચોઈસ નથી. અર્જુનને આ બધી ખબર છે. અને દ્રોણાચાર્ય તો કૌરવોના પેરોલ પર છે, રાઈટ, એમ્પ્લોયી તો સેફનું કામ કરવું પડે, એ પણ અર્જુનને ખબર છે. એટલે ડીપ ડાઉન એ જાણે છે કે આ બધું કર્યું છે. અને દુર્યોધને કહ્યું, અને મેં ભીમે યુધિષ્ઠિરને પણ વાળ્યા કે ના, યુદ્ધ કરવું જ જોઈએ, પણ અત્યારે હું ભાંગી પડ્યો છું. ખરેખર યુદ્ધ કરવું એ ડીપ ડાઉન એ જાણે છે, પણ એનામાં મોરલ કરેજ નથી. અને આ શ્લોક બહુ સરસ છે, એટલે યાચના ગાશે અને પછી તમે રિપીટ કરો અને ધેન આઈ વિલ એક્સપ્લેન. અને એક જાહેરાત, એનાઉન્સમેન્ટ એ કરવાની કે સમ ઓફ ધ પીપલ, ઘણા લોકોએ ઇન્ડિયા એઝ વેલ એઝ અહીંયાથી કહ્યું છે કે આ બેન જે ગાય છે તે સરસ ગાય છે, અને અમારે ગાવાનું આ ગીતા કોઈ શીખવી શકે કેવી રીતે ચેન્ટ કરવું. તો યાચનાને જે શીખવે છે એ રૂચા શેઠ, ડોક્ટર રૂચા શેઠ. તો રૂચા શેઠ આવતા ગુરુવારથી આપણો સત્સંગ પૂરો થાય પછી તરત ગીતા શીખવશે કેવી રીતે ચેન્ટ કરવી. તો હુએવર વોન્ટ્સ ટુ લર્ન હાઉ ટુ ચેન્ટ, શી વિલ ટીચ. અને આજે ઇન નેક્સ્ટ 24 અવર્સ તમને લોકોને ઈમેલ મળશે કે એમાં કઈ જગ્યા ઝૂમમાં લોગિન કરવાનું, અને 15-20 મિનિટનો ક્લાસ હશે. અને પછી જો એ બહુ લેટ થઈ જાય રાત્રે તો રૂચા અને તમે લોકો વાત કરીને યુ કેન એડજસ્ટ અ ટાઈમ. પણ નેક્સ્ટ વીકથી હાઉ ટુ ચેન્ટ ગીતા એ ક્લાસીસ પણ શરૂ થશે. ઓકે, યાચના વર્સ 7. કાર્પણ્યતોષોપહતસ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસંમૂઢચેતાઃ યચ્છ્રેયસ્યન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાદિ માં ત્વં પ્રપન્નં શિષ્યસ્તે
तेहं शातिमां त्वं प्रपन्नम्। कार्पण्य दोषः अपहत स्वभावः। अपहत स्वभाव मारो जे स्वभाव से ए एजिफ के हराई गयो छे, मीनिंग हूँ जे शूरवीर अर्जुन कोई थी डरू नहीं, अत्यारे मने लड़ाई करवानू लड़वानू बिल्कुल मन नथी थतुं, इनफेक्ट रणभूमि माथी भागी जवानू मन थाय छे, मारे नथी लड़वू एम कहीने रथमां बेसी गयो छे। एने कहेवाय अपहत स्वभाव, पावरफुल मानस पण एक्टिंग कॉन्ट्ररी टू हिज ओन नेचर, એટલે અપહત સ્વભાવ। શા માટે? કાર્પણ્ય દોષ। કૃપણ એટલે માઇઝર, પણ અહીંયા માઇઝર નથી, કાર્પણ્ય એટલે દીનતાનો દોષ, મમતા મોહ મમતાના વિષયથી છોડવામાં હી ઇઝ નોટ કેપેબલ। મોહ અને મમતા જે સગાવાળા પ્રત્યે મોહ થયો છે, મમતા આ લોકોને કેમ મરાય, એને લીધે એનું મન એકદમ દીન ગરીબ થઈ ગયું છે અને એ લડવાની ના પાડે છે અને એ જાણે સમજી ગયો છે। એટલે એ ભગવાનને કહે છે શું, કાર્પણ્ય દોષ અપહત સ્વભાવ, મારો સ્વભાવ જ બદલાઈ ગયો છે, અપહરણ થઈ ગયું છે, એઝ ઇફ કે મારો જે નેચરલ સ્વભાવ છે સુરવીરતાનો, અત્યારે હું એ સુરવીરતા ક્યાં ગઈ મને ખબર નથી પડતી। અને પૃચ્છામી એટલે અહમ પૃચ્છામી, એટલે હું તમને પૂછું છું અને મારી કન્ડિશન કેવી છે। સી અર્જુન ઇઝ ઓલ્સો યુ કેન સી કે હી ઇઝ એબલ ટુ નો ધર્મ સમૂઢ ચેતાહા, શાસ્ત્ર વિહિત શું એ ધર્મ, એટલે જે શાસ્ત્રમાં કહ્યું છે જે પ્રમાણે કરવું એને કહેવાય શાસ્ત્ર વિહિત, એ ધર્મ। ધર્મ સમૂઢ, મારું મન અત્યારે ખરું શું ને ખોટું શું એમાં મૂઢ થઈ ગયું છે, ઇન અધર વર્ડ્સ મારું ડિસ્ક્રિમિનેશન વિવેક બુદ્ધિ જતી રહી છે। ધર્મ ચેતાહા એટલે વિવેક બુદ્ધિ, ખરું શું ને ખોટું શું એ હું નિર્ણય કરી શકતો નથી। ધર્મ સમૂઢ ચેતાહા એટલે હું તમને પૂછું છું, મીનિંગ આ પરિસ્થિતિમાં મારે શું કરવું એ મને બિલકુલ સૂઝ નથી પડતી, એટલે હે ભગવાન હું તમને પૂછું છું કે મારે શું કરવું જોઈએ। યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રુહી તન્મે, બ્રુહી કહો તત મે મને કહો, યત શ્રેય જે મારે માટે કલ્યાણકારી હોય। સી વચ્ચે પણ શબ્દ આવેલો શ્રેય અને પ્રેયસ, શ્રેયસ અને પ્રેયસ, પ્રેયસ એટલે ઇમિડિયેટ સેટિસ્ફેક્શન। અર્જુન અત્યારે શું છે, હે મારે લડવું નથી જતા રહેવું છે, પ્રેયસ આ લોકોને મારવા નથી મને સારું લાગશે, પણ એ મારી માટે કલ્યાણકારી છે કે નહીં। સી દરેક વસ્તુ મને ગમશે કે નહીં એના પર નહીં, ખરું ને ખોટું શું છે, મેં પેલો દાખલો આપ્યો છોકરો સ્કૂલમાંથી નાની વસ્તુ ચોરી કરીને આવ્યો, કઈ નહીં બેટા નહીં કરવાનું, પણ પનિશ નહીં કરે કાલે મોટી ચોરી કરશે, એ પ્રેયસ રાઈટ, મારા છોકરાને આંસુ નહીં પાડવા જોઈએ, પણ એ કલ્યાણકારી છે છોકરા માટે, સર્ટનલી નોટ। એટલે શાસ્ત્ર શું કહે છે કે આપણે કંઈ પણ કરીએ પ્રેયસ વર્સિસ શ્રેયસ, રાઈટ। ઇન્ડિયામાં એમ ટોલ અહીંયા કરતા પણ લોકો દારૂ ઇઝ વેરી વેરી કોમન, દારૂ પીવાનું, હવે નક્કી કર્યું હોય કે ચલો હું એક જ બિયર પીશ, પછી દોસ્તારો કે અરે ચલને યાર એક માં શું છે, પ્રેયસ અને શ્રેયસ શું, પ્રેયસ આ ચલો બધા કે છે અત્યારે થોડું વધારે પી લેશું એમાં શું છે, પણ કાલે સવારે માથું દુખશે અથવા અત્યારે બહુ પીને હું ગમે તેમ વર્તન કરીશ તો કેવું લાગશે એનો વિચાર નથી કરતા। શ્રેયસ એટલે દીર્ઘ દ્રષ્ટિથી, ફાર સાઇટેડનેસ, વોટ ઇઝ રાઈટ એન્ડ આઈ ડુ વોટ ઇઝ રાઈટ ઇઝ કોલ શ્રેયસ, મારે માટે કલ્યાણકારી શું છે, ખાવાનું તો મન થાય છે પણ એ મને પચશે કે નહીં, મારા ડાયાબિટીસમાં જો અયોગ્ય હોય તો મારે નહીં ખાવું જોઈએ, ઇમિડિયેટ પ્લેઝર ધેટ ઇઝ પ્રેયસ, પણ શ્રેયસ ઇઝ વોટ, ના મારે તો આ જરા પ્રસાદ તરીકે લેવું જોઈએ પણ વધારે લઈશ તો મારે શરીરને હાનિકારક છે એટલે હું નહીં ખાઉં, ધેટ ઇઝ કોલ્ડ શ્રેયસ। એટલે અર્જુન જાણે છે ને એ શું કહે છે, યત શ્રેય સ્યાત જે મારે માટે શ્રેયસ કરતા હોય, નિશ્ચિતમ બ્રુહિતન મે, તમે નક્કી કરો, નિશ્ચિતમ હું નથી કહેતો છું, તમે નક્કી કરીને મને કહો, નિશ્ચિતમ બ્રુહિતન મે, તમે મને કહો કે મારે માટે યોગ્ય શું છે, અને પછી શું કહે છે, શિષ્યસ્તે હમ શાદી મામ ત્વામ પ્રપન્નમ, હે કૃષ્ણ શિષ્ય તે અહમ, હું તમારો શિષ્ય છું, શાદી શાસન કરવું, એ શાસન કરવું એ શબ્દ પણ સાધી પરથી જ આવે છે, સાધી મીનિંગ
તમે મારા ગુરુ અને હું શિષ્ય. શિષ્ય એટલે ગુરુ જે શાસન કરે એ શિષ્ય એ કરવાનું, શિસ્ત પાળવાની, એને કહેવાય શાદી. શિષ્યસ્તે અહમ શાદી, એટલે તું મને કહે એ હું કરીશ. માં ત્વામ પ્રપન્નમ, હું તારે શરણે છું. સી, આમાં બે વસ્તુ છે. આપણે જે પગની પાની હોય અને જે ઉપરનો ભાગ હોય એ તમે પકડી લો એને પ્રપન્નમ કહેવાય, અને એના પગની નીચે આંગળી નાખો કે જે માણસ છે એ પણ ના શકે કશે એને શરણાગતિ કહેવાય. બહુ જરાક જ ડિફરન્સ છે. શરણાગતિ એટલે તમારા આંગળા એની પગની પાણીની નીચે કે તમે છૂટી જ ના શકો, અને પ્રપન્નમ એટલે જે ઉપરનો ભાગ હોય એ પકડી રાખો. વાંદરો, વાંદરાનું બચ્ચું વાંદરાને પકડી રાખે, એક ડાળી પરથી બીજી ડાળીમાં જાય પણ એ પકડી રાખે અને જાય. જ્યારે બિલાડી શરણાગતિ એના બાળકને પોતે જ દાંતથી ઉંચકી અને બીજી જગ્યાએ લઈ જાય, પણ કેટલું સોફ્ટ કે એને બિલકુલ કરડે છે એવો અનુભવ નહીં થાય. શરણાગતિ અને આ બેમાં આટલો ફેર, પણ ઇટ ડઝન્ટ મેટર. અહીંયા ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પસીસ અર્જુન કહે છે કે હું તારે શરણે આવ્યો છું, હવે તું મને ઉગા. સી, બે ત્રણ વસ્તુ આમાં સમજવા જોઈએ છે. જેટલા આપણે કોઈની નજદીક હોઈએ એટલા એને શરણે જવાનું ડિફિકલ્ટ થાય. પાર્કો, આપણે પાર્કીમાં કાન વિંદર પાર્કો, માણસ દરેક મેરીડ માણસને ખબર હોય. તમે તમારા વાઇફને કઈ કહો કે વાઇફ તમને કઈ કહે, અરે તને શું ખબર, પણ બીજો આવીને કે અરે આને કહ્યું છે. એટલે પાર્કો કે તો બહુ મોટું લાગે, પોતાનો માણસ કે તો કહે તને શું ખબર. અર્જુન અને કૃષ્ણ નાનપણથી જ સાથે હતા. હવે યુ થિંક ઓફ ઇટ કે તમે સ્કૂલમાં સાથે હો, કોલેજમાં સાથે હો, કેન્ટીનમાં સાથે બેઠા હો, છોકરીઓ મસ્કરી કરી હોય, છોકરાઓની વાતો કરી હોય, બે છોકરીઓ, અને પછી એકને સાંભળવાનું હોય તો કે તારે શરણે, અલ આ તો મારો દોસ્તાર છે એને શું શરણે. દોસ્તાર તમને કઈ સલાહ પણ આપે તો તમે કહો હું વિચારી જોઈશ, મને કરવા યોગ્ય લાગે તો હું કરીશ, નહીં તો નહીં કરું. પણ ગુરુ જોડે એવું ના થાય કે કરવા યોગ્ય લાગે શું તમે મને કહો. ગુરુ મીન્સ તમે મને કહો અને આઈ વિલ ડુ ઇટ, તો જ ગુરુ ને શિષ્યનો સંબંધ કહેવાય ને. એટલે અર્જુન, સી, એનું નામ જ અર્જુન એટલે રુજ, સરળતા. ધો એનો દોસ્તાર છે, અર્જુને પણ કૃષ્ણને મદદ કરેલી છોકરીને ભગાવવા, સુભદ્રાને ભગાવવામાં ભગવાન કૃષ્ણએ મદદ કરેલી, એટલે દે હેર અ રિલેશનશીપ ઓફ અ વેરી ગુડ ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ કઝિન્સ. અને છતાં અર્જુન જાણે છે કે અત્યારે મારી પરિસ્થિતિ આવી છે અને કૃષ્ણ એનો દોસ્તાર છે, છતાં કે છે હું તારે શરણે છું, શરણે છું, તું મને હવે કે એ હું કરીશ. મેં પર્પઝલી ઓમ સહના ભવતુ આજે શરૂઆતમાં લાસ્ટ ટાઈમ પણ શરૂ કરેલું, કારણ કે આઈડિયા નો આપણે કરશું કે નહીં આસલો. ઓમ સહના ભવતુ એ શાંતિ પાઠ છે. આપણી હિન્દુ ટ્રેડિશન છે કે ક્યારે પણ આધ્યાત્મિક વસ્તુ સ્ટડી કરીએ, આપણે ગીતા શીખીએ કે ઉપનિષદ કે રામાયણ ભાગવત, શરૂઆતમાં હંમેશા શાંતિપાઠ. શાંતિપાઠ એટલે વી ઓલ, આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા. અત્યારે છે ઇન્ડિયામાં તો 9 વાગ્યા રાત્રે. સવારે તમે 5 કે 6 વાગે ઉઠ્યા હો, ત્યાંથી રાત્રે 9 વાગ્યા સુધી કેટલી વસ્તુઓ થઈ હોય, ઘરમાં કઈ કચકચ થઈ હોય, ઓફિસમાં કચકચ થઈ હોય, યુ નો લોટ ઓફ પ્રેશર, બિઝનેસ હમણાં કોવિડને લીધે બરોબર નહીં ચાલતો હોય, કેટલું પ્રેશર હોય. જ્યારે માણસનું મન એજ્યુટેટેડ હોય ત્યારે સડનલી આધ્યાત્મિક વસ્તુનો ઉપદેશ મનમાં જાય નહીં, સંભળાય ખરો પણ અંદર ઉતરે નહીં. એટલે હંમેશા આ વસ્તુ આપણા આધ્યાત્મિક સ્ટડી શાંતિ પાઠથી શરૂ થાય. શાંતિ પાઠ મીનિંગ વી ઇન્વોક ભગવાનનો જ આશીર્વાદ કે ભગવાન હું આ બધા દુનિયાના બીજા બધા કામ કરીને આવ્યો છું તો મારું મન શાંત થાય, જેથી આ ઉપદેશ જે મળવાનો છે એ હું પચાવી શકું. સી, ખાવાનું તો બધા ખાઈ શકે પણ પચાવવાની શક્તિ ના હોય તો એનું લોહી ના બને, માંસ ના બને, શરીર તંદુરસ્ત ના થાય. તો ઓમ સહના ભવતુ આપણે બધા બહુ વર્ષોથી બોલીએ છીએ ઇન્ડિયામાં તો જમતી વખતે પણ, ઇટ ઇઝ વેરી કોમન, પણ એનું મીનિંગ શું છે? ઓમ મીનિંગ હે ભગવાન, હુ એવર યુ મે બી, કૃષ્ણ, રામ, અલ્લાહ, ઓમ સિમ્બલ, ઓમ હે ભગવાન. સહના ભવતુ, સહ નવ અવતુ એટલે સંધિ સાથે સહના ભવતુ, લેટ્સ નોટ વરી અબાઉટ સંધિ. સહના ભવતુ, સહ એટલે વક્તા અને શ્રોતા, શ્રોતાજન પણ કહે કે અમને અને વક્તાને પણ, અને વક્તા કહે કે મને એઝ વેલ એઝ શ્રોતા, એટલે નોટ કે ભગવાન ખાલી મને જ, પ્રોટેક્ટર્સ.
જૂના જમાનામાં જ્યાં ઝાડની નીચે બેસતા હતા તો બેઠા હોય ને સડનલી વાઘ આવે, હાથી આવે કે માખી આવે, મચ્છર આવે, તો હે ભગવાન અત્યારે અમે બેઠા છીએ તો અમારું રક્ષણ કરજે. રાઈટ? ઓમ સહનાવવતુ. ગુરુ અને શિષ્ય બંને કે અમારા બંનેનું રક્ષણ કરજો હે ભગવાન. પણ શા માટે? સહનૌ ભુનક્તુ, અમે સાથે જમવા બેઠા છીએ. જમવા મીનિંગ નોટ, આપણે જનરલી યુ નો ઘણા લોકો જમતી વખતે પણ આ ગાય છે, પણ જમતી વખત માટે નથી જમતા, આ છે વોટ મેન્ટલી માં શાસ્ત્રનો ખોરાક કોને માટે છે? નોટ શરીર માટે, મનને માટે છે. તો ઓમ સહન વવતુ સહનૌ ભુનક્તુ, આ જે ઉપદેશ મને મળશે શાસ્ત્રનો ઉપદેશ, એ મારા અને વક્તાના મનને પોષણ આપે. મે ધેટ નરિશસ ધ આઈડિયાસ ઇન ધ સ્ક્રિપ્ચર્સ, જે સ્ક્રિપ્ચરમાં આઈડિયા આપ્યા છે એ મારા મનને તંદુરસ્ત બનાવે, પોષણ આપે, જેથી એ સ્ટ્રોંગ બને, હું જે સમજું એ કરી શકું. એટલે ઓમ સહનાવવતુ, અમારું રક્ષણ કર, અમારા મન અને બુદ્ધિને પોષણ કર, તંદુરસ્ત બનાવ આ શાસ્ત્રના આઈડિયાસથી, શાસ્ત્રના વચનથી. સહનાવવતુ સહનૌ ભુનક્તુ, સહવીર્યમ કરવા વહઈ. સહ અગેન બંને જણા, વીર્યમ મીનિંગ પુટ ફોર્થ અવર બેસ્ટ એફર્ટ, અમે બંને બનતો પ્રયાસ કરશું. સહવીર્યમ કરવા વહઈ, સાને માટે પ્રયાસ કરશું? વક્તા અથવા ગુરુ હેઝ નો ચોઈસ. શા માટે? કારણ કે શિષ્ય શું કહે છે? શિષ્યસ્તે અહમ, હું તમારે શરણે આવ્યો છું શિષ્ય તરીકે. એકવાર શિષ્ય ગુરુ પાસે આવીને કે હું તમારે શરણે આવ્યો છું, એટલે ગુરુનો આપણે ઇન્ડિયામાં ગુજરાતીમાં કહે છૂટકો નથી. શરણે આવેલાનું રક્ષણ કરવું, ક્ષત્રિય કોઈ હોય શરણે આવે તો કે હું તને પ્રોટેક્ટ કરીશ, મારો જાન પણ જાય. પણ ગુરુ અને શિષ્ય વચ્ચે જાન જવાનું નહીં. જ્યાં સુધી તને સમજ નહીં પડે ત્યાં સુધી હું અગેન એન્ડ અગેન સમજાવીશ. ધેટ ઇઝ મારો એફર્ટ, ગુરુ કહે છે. અને શિષ્ય ઓછો શું છે? રિમેમ્બર, સહવીર્યમ. બંને જણા કહે છે કે મને સમજ નહીં પડે ને હું મારા કર્તવ્યમાં જે સમજો છું એ ના મૂકી શકું ત્યાં સુધી હું પણ પ્રયત્ન કર્યા જ કરીશ. કારણ કે બેમાંથી એક જો પ્રયત્ન કરવાનું છોડી દે તો ઇટ ઇઝ મિનિંગલેસ. એટલે બંને જણા કે છે સહવીર્યમ કરવા હોઈશ, હું તને શીખવીશ, તને સમજ પડે અને તું આચરણમાં મૂકી શકે. અને શિષ્ય પણ કહે છે કે ગુરુ હું પણ બનતો પ્રયાસ કરીશ આચરણમાં મૂકવા માટે અને સમજવા માટે. સહવીર્યમ કરવા વહો. અને જયારે બંને જણા આવી રીતે પ્રયાસ કરે, ગુરુ અને શિષ્ય, તો નેચરલી એ લોકોનું સ્ટડી બ્રિલિયન્ટ થાય ને. તો વોટ ઇઝ ધ નેક્સ્ટ લાઈન? તેજસ્વીના વધી તમસ્તુ. આ જે અમે શિક્ષા લેશું એ એકદમ બ્રિલિયન્ટ તેજસ્વી બને. પણ છેલ્લી લાઈનમાં કોશન આપે છે, માં મારે ખમ્મા સૌરાષ્ટ્રમાં માં નહીં, માં વિદ્વિષાવહઈ. અમે એકબીજાને તરફ નીચે નહીં જોઈએ. સી, ગુરુ શિષ્ય વક્તા શ્રોતા મેન્ટલી દે હેવ ટુ ટ્યુન અપ વિથ ઈચ અધર. સપોઝ અત્યારે હું આ ગીતા શું, મને થાય કે આ બધા ઝૂમ ની અંદર ક્યાં શીખવાના? અમુક લોકો તો કદાચ ટેક્સ્ટ કરતા હશે, જે લોકો વેબિનાર પર હોય એ લોકો શું સમજવાના, એ લોકોને શું સમજાવું? પણ મારે શ્રદ્ધા રાખવી જોઈએ કે જે લોકો પણ સાંભળે છે લાઈવ એ લોકો સિન્સિયર છે અને ધે વિલ રિયલી લિસન અને બીજી કઈ પણ પ્રવૃત્તિ નહીં કરતા હોય. જે લોકો સાંભળે છે એમને પણ શ્રદ્ધા હોવી જોઈએ કે ગૌરાંગભાઈ બનતો પ્રયત્ન કરીને જેટલું એમને આવડે છે એ પ્રમાણે અમને શીખવશે. તમારામાંથી ઘણા એટલીસ્ટ 60 વર્ષની ઉપરના સાંભળો છો. રિમેમ્બર અમીન શાયાની અને બીનાકા ગીતમાલા શોર્ટ વેવ પર આવતું હતું, અને એ વખતે પેલા ફિલિપ્સ ના મોટા રેડિયા, અને તમે આ મૂકો પેલું 25.5 કે એના પર, અને બીનાકા ગીતમાલાની પહેલી બાધા રહેવાની હોય અને જરાક પેલું ખસી જાય અને આપણા રેડિયામાંથી અવાજ આવે ગ્રાછો, રેડિયા પાસે જઈને એક ધબ્બો મારી અથવા વેન ઇટ ઇઝ ટ્યુન્ડ અપ પ્રોપરલી, રાઈટ, સેમ ફ્રીક્વન્સી પર હોય. મીનિંગ વોટ? મારા રેડિયાની ફ્રીક્વન્સી જ્યાં અને રેડિયો સ્ટેશન જ્યાંથી બ્રોડકાસ્ટ કરે એ બંને આઈડેન્ટિકલ થાય તો પરફેક્ટ વાગે.
પણ જરાક ખસી જાય, અત્યારે તો એએમ અને એફએમ છે, 95.5 ને બદલે તમારું 95.6 પર હોય તો બરોબર સંભળાય નહીં. એવી રીતે વક્તા અને શ્રોતા એ લોકો જો મેન્ટલી ટ્યુન્ડ અપ ના હોય તો વક્તા કઈ કહેતા હોય અને શ્રોતા કઈ કે આને શું ખબર, અથવા વક્તાને થાય કે આ શું સમજવાનો, ધ મિનિટ એને થાય કે આ શું સમજવાનો, વક્તા પોતાનું બેસ્ટ આપી ના શકે. જ્યારે શ્રોતાને થાય કે આ શું સમજાવવાના, પછી ગમેલું સમજાવે નહીં. એટલે કે છે કે મા વિધ વિશ્વાવહે, એટલી સા કલાક સવા કલાક અમને એકબીજા પ્રત્યે સન્માનની દ્રષ્ટિથી જોઈએ, અને કે તને શું ખબર મને શું ખબર એને બદલે સન્માનથી જોઈએ. મા વિધ વિશ્વાવહે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. જે લોકોને ટ્રેડિશન ખબર હોય, યુ વિલ નોટિસ દે વિલ નોટ સે ઓમ શાંતિ શાંતિ શાંતિ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. પહેલી શાંતિ થોડી લાઉડલી, બીજી શાંતિ થોડી લેસ, અને ત્રીજી એકદમ. પહેલી શાંતિ મોટેથી, એટલે કે આજુબાજુમાંથી કઈ અવાજ ના આવે અને અમને ડિસ્ટર્બ ના કરે, ભૌતિક શાંતિ. બીજી શાંતિ દૈવિક શાંતિ, દૈવિક મીનિંગ કે સડનલી થંડરસ્ટોર્મ કે વાવાઝોડું આવે અને ઇન્ટરનેટ જતી રહે, ઇટ ઇઝ નોટ અંડર અવર કંટ્રોલ. વાવાઝોડું લાઇટ જતી રહ્યા છે તે છે, તો કે હે ભગવાન ભૌતિક શાંતિ, મારા ઘરમાં આજુબાજુમાં કઈ અવાજ નહીં થાય જેથી હું સાંભળી શકું. દૈવિક શાંતિ મીનિંગ નેચરલ ફોર્સિસ પણ કોઓપરેટ થાય અને બધું કોઓપરેટ થાય. પણ બેઠા બેઠા હમણાં તમને વિચાર આવે કે લુક આની ઈમેલ તો આવી જ નથી, મેં આને ટેક્સ્ટ મેસેજ કર્યો એને જવાબ નથી આપ્યો, અને અત્યારે કોવિડને લીધે પેલો ચેક ડિપોઝિટ કર્યો પાસ થયો કે નહીં, મીનિંગ વોટ, બધું બરોબર હોય, વક્તા કહેતા હોય શ્રોતા કહેતા, પણ મારું મન જ કોઓપરેટ ના થાય તો નથિંગ વર્ક્સ રાઈટ. એને માટે લાઉડલી ઓમ શાંતિ, એટલે ઓમ શાંતિ શાંતિ શાંતિ, કારણ કે એ આપણા અધ્યાત્મ મનને માટે છે. નાઉ ધેટ આપણે આનો મીનિંગ સમજ્યા, લેટ અસ ચેન્ટ ટુગેધર. ઓકે, ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. સો નેક્સ્ટ ટાઈમ તમે કશે પણ સાંભળો, જયારે શાસ્ત્ર શીખતા હો, તો થિંક ઓફ ધ મિનિંગ, એન્ડ ધેન એકવાર મિનિંગ ખબર પડે તો અંદરથી પણ આનંદ આવે. સો અર્જુન કહે છે તમે હું તમારા શરણે છું, અને પછી એ કહે છે યાચના નહિ પ્રપશ્યામિ મમાપનોત્યાગ, નહિ પ્રપશ્યામિ મમાપનોત્યાગ, યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ, યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ, અવાપ્ય પૂમાવસપત્નમૃતમ, અવાપ્ય પૂમાવસપત્નમૃતમ, રાજ્યમ સુરાણામપિ ચાધિપત્યમ, રાજ્યમ સુરાણામપિ ચાધિપત્યમ. અર્જુન કહે છે નહિ પ્રપશ્યામિ, અહમ ન પ્રપશ, નહિ પ્રપશ, આઈ ડુ નોટ સી, મને કઈ લાગતું નથી, શું મમ અપન્યુ દા, મમ અપન્યુ દા, વોટ આ કઈ મારામાંથી રિમૂવ નહીં થઈ શકે, શું યચ શોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણમ, જે મને ગ્રીફ શોક સોરો દુઃખ થાય છે અને મારી ઇન્દ્રિયોને શોષણ કરે છે. રિમેમ્બર અર્લિયર એ છે કે મારા ગાલ શિથિલ થઈ ગયા છે, હું કઈ કરી નથી શકતો, મારું શરીર શિથિલ થઈ ગયું છે. તો કે જે ભગવાન આ જે મારી અત્યારે કન્ડિશન છે એ કોઈ રીતે દૂર થઈ શકે એવું મને તો કઈ લાગતું નથી, કે છે શું તારે શરણે આવ્યો છું,
વળી પાછી શું દલીલ કરે છે કે કોઈ પણ હિસાબે આ મારું દુઃખ દૂર નહીં થાય, ફિઝિકલી જે કંપારી છૂટે છે એ બધું પણ કઈ જશે નહીં, અને શું કે છે અવાપ્ય ભૂમૌ અસપત્ન રુદ્ધમ રાજ્યમ સુરાણામપી ચ અધિપત્યમ, કે ઇવન આફ્ટર હેવિંગ ગોટન વોટ, મને જો આ રાજ્ય સુરાણામપી ચ અધિપત્યમ, ભગવાન દેવતાઓનું પણ રાજ મળી જાય, નોટ ઓનલી આ રાજ્ય સુરાણામપી આખી ભૂમિ પર હું રાજ કરું, સ્વર્ગલોક પણ રાજ કરું, છતાં મારું આ દુઃખ જાય એવું નથી. સી, ડુ યુ સી ધ ડિફરન્સ? હું કે તમે કોઈ સંત મહાત્મા સાધુ પાસે જઈએ, જનરલી આપણે શા માટે જઈએ? ભગવાન મારે 3 છોકરીઓ છે, 1 છોકરો જોઈએ છે, બાબા મને આશીર્વાદ આપો, હમણાં નોકરી નથી તો નોકરી મળી જાય, અથવા મારા બાબાની તબિયત કે મારા પપ્પાની તબિયત સારી નથી એની તબિયત સારી થઈ જાય, રાઈટ, બિઝનેસ સારો થઈ જાય, અમારા ઘરમાં બધા શાંતિથી. આપણે હંમેશા બહારના સંજોગો બદલવા માટે જ માંગતા હોય છે, વેધર મંદિરમાં જઈને કે કોઈ સાધુ મહાત્મા પાસે જઈને કે મને આશીર્વાદ આપો કે મારા સંજોગો બદલાય અને હું સુખી થાઉં. અર્જુન શું કહે છે, સંજોગો ગમે એટલા કન્ડ્યુસિવ થાય હું નથી જોતો કે મને મારું દુઃખ જાય. This is the beginning of being a sadhak. જ્ઞાન મેળવવા માટે અર્જુન અધિકારી થઈ રહ્યો છે. અર્જુન સમજી ગયો છે કે દુનિયાની કોઈ વસ્તુ મને હેપી નહીં કરી શકે. આપણને શું જોઈએ છે કે હા, બહુ પ્રવચન બહુ સારું આપે છે, ફલાણા બાપુ કે ફલાણા સ્વામી બહુ સરસ બોલે છે, ખરેખર સરસ અને બહુ ગમે છે, પણ તમે વચનો આપશો, ના ના એમના આશીર્વાદ લઈ લીધા છે, બસ આપણે સાંભળશું જયારે જયારે ટાઉનમાં આવે, પણ મારે બદલવું છે, ના ના ભાઈ હું તો દારૂ પીવાનો તો પીવાનો જ, હું તો આ કરવાનો તો કરવાનો જ, રાઈટ. થિંક ઓફ ઇટ, સી, આપણે આપણા જીવનનું પરિવર્તન કરવા તૈયાર નથી, રાઈટ. મમ્મી પપ્પાએ મંદિર બંધાવ્યું, અમે મંદિરમાં જઈએ આમ તેમ, પણ મારે માંસ તો ખાવું જ પડશે. અને ભગવાન કૃષ્ણનું મંદિર તમે કરો અને તમે માંસ પણ ખાઓ? અહીંયા આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં આવતા હોય, પણ અમેરિકામાં આપણા હિન્દુઓની જે રેસ્ટોરન્ટ હોય, તો રેસ્ટોરન્ટમાં બાર પણ હોય, બારમાં લક્ષ્મીજીનો ફોટો પણ હોય અને આજુબાજુમાં સ્કોચની બોટલ ને બધું. વોટ એ જોક, સી, મીનિંગ વોટ, ભણેલા ગણેલા માણસો પણ બિલકુલ વિચારતા નથી, યુ નો, ઇટ ઇઝ લાઈક દિગંબર વસ્ત્રાલય. દિગંબર નો અર્થ ખબર છે ને, દિગંબર અને વસ્ત્રાલય, ઇટ ડઝન્ટ ગો ટુગેધર. પણ વિથાઉટ થિંકિંગ, મહાત્મા ગાંધી આલ્કોહોલ સેન્ટર, જે માણસ આખી જિંદગી, યુ નો, બીકોઝ પીપલ ડોન્ટ થિંક, યુ નો. અહીંયા પણ અર્જુન હવે સમજી ગયો છે કે ભગવાન મારે બહારની કોઈ વસ્તુ નહીં જોઈએ, મીનિંગ એને જ્ઞાન શું છે ખબર નથી, પણ એટલું એને સમજ પડે છે કે સંજોગો બદલવાથી મને સુખ નહીં મળે, અને ધેરફોર બ્રહ્મ જ્ઞાન વગર એનો છૂટકો નથી. અને પછી એ કે છે યાચના, સંજય ઉવાચ એવમ ઉક્ત્વા ઋષિકેશમ, એવમ ઉક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરમ તપ નયોચ્ય ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીં બભૂવઃ, એવમ ઉક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ. ગુડાકેશ આપણે જોયું, અર્જુન જેણે તમસ ઉપર વિજય કર્યો છે હંમેશા અલર્ટ, એ ઋષિકેશ, ઋષિકેશ એટલે જેનો મન અને ઇન્દ્રિય પર કાબુ, મીનિંગ આપણો અંતર્યામી, આપણામાં જ રહેલા ભગવાન કૃષ્ણ નારાયણ, એને એવમ ઉક્ત્વા, કોણ કહે છે? પરંતપ, જે પોતાના એનિમીથી ડરે નહીં પણ એનિમી શત્રુઓ એને જોઈને થરથરી જાય, એવો અર્જુન ભગવાન કૃષ્ણ તરફ જોઈ અને બોલ્યો, અને શું કહે છે? નયોત્સ્ય ઇતિ ગોવિંદમ, હે ગોવિંદ, ગોવિંદ ભગવાન કૃષ્ણ અગેન, નયોત્સ્ય હું લડવાનો નથી, ઉક્ત્વા એવું બોલ્યો, તુષ્ણીમ બભુવ
અને ચૂપચાપ બેસી ગયો. ડુ યુ સી, માણસ જયારે ઇમોશનલી અપસેટ હોય ત્યારે કેટલું કોન્ટ્રાડિક્ટરી બિહેવ કરે. હમણાં આમ કે અને પછી તરત ઉલટું કહે. એક જ શ્લોક પહેલા શું કહે છે, ભગવાન હું તમારે શરણે છું, તમે જે કહો તે કરવા તૈયાર છું, રાઈટ. અને ભગવાને એને અર્લિયર શું કહેલું, ઉત્તિષ્ઠ પરંતપ, રાઈટ, ઉભો થા અને લડ. એટલે ભગવાનનો મત તો બદલાયો નથી. ભગવાન તમે જે કોઈ કરવા હું તૈયાર છું, હું તમારો શિષ્ય છું, પણ હું લડવાનો નથી. સી ધ કોન્ટ્રરી. જનરલી આપણા સગાવાલા ભાઈ બહેન છોકરાઓ આપણી પાસે આવે ને આવું કે સમજતો જ નથી, હમણાં તો આમ બોલ્યો ને હવે આમ બોલે છે, આવા ટાઈમે કૃષ્ણની માફક સાંત્વ. કારણ કે જેનું મન જ અપસેટ હોય એ કોન્ટ્રાડિક્ટરી વાક્યો જ બોલવાના. એ વખતે આપણે ખાલી કે તું હમણાં આમ બોલ્યો ને પછી આમ બોલે છે, તો બળતામાં ઘી હોમ્યા જેવું થાય. એ વખતે ચૂપ જ રહેવું, કારણ કે એને ખબર નથી કે શું બોલી રહ્યો છે. અર્જુન જાણે છે કે એને કહ્યું કે હું એને શરણે છું, અને પાછો તરત કે છે કે હું તો લડીશ જ નહીં. તો ભગવાન કહે છે, મારે શરણે શા માટે આવ્યો, તું કહે છે કે હું કરીશ, પણ ભગવાન એવું નથી કહેતા કે શા માટે આવ્યો. સી અર્જુનની પરિસ્થિતિ, જયારે લડાઈ શરૂ થાય છે ત્યારે ધનુરુધમ્ય પાંડવ જયારે પોતાનું બો અને એરો લઈને કહે છે, ભગવાન મારો રથ બે આર્મીની વચ્ચે લઈ જા. પછી સગાવાલાને જુએ છે, અને પછી શું થાય છે, મારું શરીર શિથિલ થઈ ગયું છે આમ તેમ. પછી ગાંડીવ સરી પડે છે, પછી બેસી જાય છે. ભગવાન એને તમાચો મારે છે મેન્ટલ થ્રુ વર્ડ્સ કે આવો બાયલા જેવો છે. અને તુષ્ણીમ બહુ હવે ચૂપચાપ બેસી જાય છે અને ડિક્લેર પણ કરે છે, વોટ, હું તો લડવાનો નથી. સી જ્યારે માણસ મેન્ટલી બ્રેક થાય છે, ઇવન સુરવીર અર્જુન જેવો અર્જુન, એટલે મારા તમારે પણ જયારે પરિસ્થિતિ એવી આવી જાય સંજોગો કે ધ બેસ્ટ અમંગ અસ, આપણને થાય કે આને આવું, પણ સંજોગો એવા થઈ ગયા કે માણસ એને સહન ના કરી શકે અને ભલ ભલા માણસ ભાંગી જાય. પણ એ વખતે જે ભગવાનને શરણે જાય કે ભગવાન હવે તો મને કઈ જ સમજ નથી પડતી, તો ભગવાન પણ આવીને મદદ કરે છે. હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારી, મેં તો લગામ દીધી હાથ હરીને, હરી ચાહે તો પાર ઉતારે. જો સિન્સિયરલી લગામ ભગવાનને આપીએ તો ભગવાનને છૂટકો જ નથી કે ગાડું પાર કરે. એટલે હવે ભગવાન બોલે છે, તમુવાચ ઋષિકેશ, તમુવાચ ઋષિકેશ, પ્રહસન્નિવ ભારત, પ્રહસન્નિવ ભારત, સેનયોરુભયોર્મધ્યે, સેનયોરુભયોર્મધ્યે વિષીદંતમિદં વચઃ, વિષીદંતમિદં વચઃ. સો તમ, તમ એટલે ટુ ધેટ અર્જુન, ધેટ અર્જુન, પેલો અર્જુન એટલે કયો અર્જુન, જે ભાંગીને ભૂક્કો ઇમોશનલી થઈ ગયો છે, વિષાદગ્રસ્ત આવેશમાં કહે છે કે હવે હું તો નહીં લડું. કોણ? રણભૂમિનો બેસ્ટ યોદ્ધો છે, યુદ્ધમાં સુરવીર છે, એ કહે છે કે હું તો હવે લડીશ નહીં. એ અર્જુન તમ ઉવાચ ઋષિ, ઋષિકેશ એની તરફ જોઈને બોલ્યા, વોટ, પ્રહસન્ન ઈવ ભારત, ઈવ એટલે એઝ ધો, યુ નો, હસ મીનિંગ હસવાનું, પ્રહસન્નમાં આપણે કહીએ ને મૂછમાં હસે છે અથવા જરા કટાક્ષથી હસે છે, ઓહો તું મને આમ કહેતો હતો, ઓહો અને આમ, એટલે પ્રહસન્ન એ બધાને કટાક્ષમાં હસે છે કે અલા તું હમણાં મને કહે છે તું મારો શિષ્ય છે, અને પાછો કહે છે કે હું લડીશ નહીં, તું કેવી ટાઈપનો શિષ્ય છે. પણ એને જો સામે કહે તો અર્જુન વધારે ભાંગી પડે, પણ ખાલી સ્લાઇટ હસે છે. અને શું કહે છે, સેનયોહો, સેનયોહો ઉભયોહો મધ્ય, એટલે બે ઉભય, બે સેનાની વચ્ચે જે ઉભ છે, કોણ, વિષીદંતમ, જે ભાંગી પડ્યો છે, વિષીદંતમ શોકગ્રસ્ત અર્જુન, ઇદમ, આ વાક્ય વચઃ, આ વાક્ય ભગવાન કૃષ્ણ બોલ્યા. અહીંયા વચઃ ઇઝ નોટ જસ્ટ અ વાક્ય, વાક્ય મીનિંગ ગીતાની શરૂઆત. જે અર્જુન આટલો ભાંગી પડ્યો છે ઇમોશનલી, કે છે કે હું લડીશ નહીં પણ હું તારો શિષ્ય છું, તું મને હવે ઉગારામાંથી, અને ભગવાન તમ ઇદમ વચઃ, આ વાક્ય મીનિંગ ગીતાનો પ્રારંભ હવે શરૂ થાય છે. એટલે હવે પછી જે આવે એ ભગવાનનો ઉપદેશ અર્જુનને, મીનિંગ
યુ એન્ડ આઈ અર્જુનને પાર કરીને આપણા જ હૃદયમાં 100 કૌરવો નેગેટિવ થોટ્સ, ઈર્ષા, જેલસી આ તે, અને 5 સારા વિચારો, એની જે લડાઈ છે અને એમાંથી કેમ ઉગરવું એ ઉપદેશ. સો આ વચન જસ્ટ રિમાઇન્ડ, મહાભારતમાં ભીષ્મ પર્વમાં ઓલમોસ્ટ સેન્ટર ઓફ મહાભારત, મહાભારતમાં 1,00,000 શ્લોક છે, 18 અધ્યાય છે, એમાં ભીષ્મ પર્વની અંદર 25 થી 42 સુધીના જે અધ્યાય છે, 18 અધ્યાય, એ ગીતાના 18 અધ્યાય છે. આખી ગીતા એ મહાભારતમાં આપી છે, અને ગીતા ઇઝ એ યુનિવર્સલ ટેક્સ્ટ. યુ ડોન્ટ હેવ ટુ બી હિન્દુ ઓનલી કે મેન્ટલ બ્રેકઅપ થાય, ઇમોશનલ ચેલેન્જીસ જીવનમાં બધાને જ આવે. એટલે ગીતા ઇઝ અ ટોપિકલ, ઇટ ઇઝ નોટ કે ભાઈ હિન્દુઓ માટે જ કે નાના માટે જ કે મોટા માટે. જેટલું અર્લી એજમાં શીખીએ એટલો જીવનમાં વધારે ફાયદો થાય, કારણ કે ટ્રબલ તો કરોડપતિને પણ આવવાની અને રોડપતિને પણ આવવાની. જે રસ્તા પર રહેતો હોય કે અબજોપતિ હોય, દરેકને એના પ્રમાણે સંજોગો બદલાતા જ હોય. તો સેડ પાર્ટ જીવનમાં શું છે, હું બીજાને જોઉં તો મને થાય કે આ કેટલો નસીબ વાળો છે, અને એ મને જોઈ એને થાય કે આ કેટલો નસીબ વાળો છે. આપણને ખબર નથી કે એ કયા સંજોગોમાંથી પસાર થઈ રહ્યો છે, એને ખબર નથી કે તમે કયા સંજોગોમાંથી. એટલે બધા પ્રોજેક્ટ કરે કે બધા બહુ હેપી છે, ભગવાન મારી તરફ જ જોતો નથી. એટલે ગીતા ઇઝ એડ્રેસ ટુ વન એન્ડ ઓલ, જેને પણ દુઃખ હોય એ દુઃખ દૂર કરવા માટે. એટલે હવે આપણે શું કરશું, જે શ્રી ભગવાન ઉવાચ, વી વિલ ચેન્ટ બટ વી વિલ નોટ સી ઇટ, આઈ વિલ એક્સપ્લેન સમથિંગ એલ્સ. પણ હવે દરેક શ્લોક યાચના પાપા, એટલે 1/4 બોલશે, તમે રિપીટ કરો, અને પછી આખો સાથે એની જોડે રિપીટ કરો, એટલે તમને લોકો ચેન્ટિંગ નો આઈડિયા આવે, અને પછી ઓફકોર્સ રૂચાના ક્લાસમાં જે જોડાશે એ લોકોને ઇટ વિલ બી ઇઝીયર. સો યાચના ચેન્ટ 11. શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. નાઉ ટુગેધર. શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. હવે બિફોર આપણે ગીતામાં પ્રવેશ કરીએ એ પહેલા મારે એક વસ્તુ સમજાવવી છે. ટેકનોલોજીકલી હું બહુ હોશિયાર નથી, પણ આઈ વિલ ટ્રાય ટુ શેર ધ સ્ક્રીન અને એક ચાર્ટ પ્રોજેક્ટ કરીશ. એટલે જસ્ટ બી પેશન્ટ ફોર અબાઉટ 30 સેકન્ડ્સ અન્ટિલ આઈ સ્વિચ, અને જો બરોબર કંઈક પ્રોબ્લેમ થાય તો વન ઓફ ધ પેનલિસ્ટ મને જરા ફોન કરીને કહેજો, આઈ વિલ આન્સર માય ફોન ટુ કરેક્ટ ઇટ જો કંઈ પ્રોબ્લેમ થાય. સો આઈ વિલ શેર ધ સ્ક્રીન, સો પ્લીઝ બેર વિથ મી ફોર અ મિનિટ. ઓકે, આઈ થિંક કે તમે બધા આ સ્ક્રીન BMI ચાર્ટ વાળો જોઈ શકો છો, અને આઈ વોન્ટ ટુ એક્સપ્લેન ધીસ. ઓમ એટલે ભગવાન, ભગવાન કૃષ્ણ, રામ, શિવ, આપણો અંતર્યામી જે મને ને તમને જીવતો રાખે છે આપણા શરીરની અંદર ચૈતન્ય તરીકે. જે છે તમે કોઈ પણ જોશો દુનિયામાં 3 વસ્તુ છે, અમે પહેલા પણ કહેલું, હું એટલે કે આપણે બધા પોતાના શરીરને જોતો કે હું, મારી આસપાસ જે જગત છે તે જગત, અને જગત છે અને હું છું, ધેટ મીન્સ ધેર મસ્ટ બી એ ક્રિએટર. કોઈક આ જગત બનાવનાર હશે, જગત કરતા હશે, એને આપણે નારાયણ કહીએ, ભગવાન કહીએ અથવા ઓમ કહીએ. હવે જ્યારે હું જગત તરફ જોઉં તો જગતમાં અચર વસ્તુ તો ઘણી છે, નિર્જીવ વસ્તુ, પણ ચર વસ્તુ, ચર મીનિંગ જીવિત વસ્તુ, ઓન એ લાર્જ સ્કેલ હું જોઉં તો 3 વસ્તુમાં ડિવાઈડ થયેલી છે, વનસ્પતિ, પ્રાણી અને હ્યુમન બિંગ, મીનિંગ મનુષ્ય.
જ્યારે હું વનસ્પતિ જોઉં, વનસ્પતિ ને શરીર છે, શરીર એટલે બોડી, આ મને ગુજરાતીમાં નથી ફાવતું એટલે હું ઇંગ્લિશમાં કહીશ, શરીર બોડી, વનસ્પતિ ને ફિઝિકલ સ્ટ્રક્ચર છે, શરીર આપ્યું છે ભગવાને, પણ મન એકદમ જરાક આપ્યું છે અને પ્રેક્ટિકલી બિલકુલ બુદ્ધિ નહીં. કેવી રીતે હું સમજાવું છું, વનસ્પતિ ને શરીર આપ્યું છે મીનિંગ થર્ડ બદન, ખાલી નાનું એક ઘાસ હોય કે મોટું વૃક્ષ હોય, એ વૃક્ષ ને ફિઝિકલ થર્ડ બ્રાન્ચિસ બધું હોય એ શરીર કહેવાય. અને ઇન્કલિંગ ઓફ માઇન્ડ એટલે જસ્ટ મનની શરૂઆત, કઈ રીતે કે વનસ્પતિ પોતાના મૂળિયા ને નીચે જવા દે, જમીનમાં જ્યાં સુધી પાણી ના મળે સુધી ત્યાં સુધી નીચે જયા કરે અને પાણીનું શોષણ, ક્ષારનું શોષણ કરી અને પાંદડા તરફ પહોંચાડે, એટલી એનામાં બુદ્ધિ કે એટલું મન એનામાં છે, પાંદડાને પણ ઓરિયન્ટ કરે જેથી પ્રકાશ વધારે મળે. ઘણા લોકો ઘરમાં પ્લાન્ટ રાખતા હોય છે અને પ્લાન્ટ રાખે એટલે પ્લાન્ટ નેચરલી બારી પાસે જ્યાંથી સૂર્યનો તડકો આવતો હોય એ તરફ વળે, પણ સાંજે લાખો વિઝિટર્સ આવવાના હોય ત્યારે લેડી ઓફ ધ હાઉસ ને થાય કે આટલું સરસ મારો પ્લાન્ટ છે એટલે એને ગોળ ફેરવી દે એટલે લોકો જોઈ શકે કે ઓ યુ હેવ અ ગ્રીન થંબ, અને પાછો જો એ ના ફેરવે તો અઠવાડિયા 15 દિવસમાં શું થાય, એ પ્લાન્ટ પોતે જ પાછો વળી જાય અને પાંદડાને સૂર્ય તરફ ઓરિયન્ટ કરે. એટલે વનસ્પતિ ને થોડીક ઇન્કલિંગ ઓફ માઇન્ડ છે અને બુદ્ધિ બિલકુલ નથી. ધારો કે જંગલમાં આગ લાગી હોય 1 માઇલ દૂર, 1 કિલોમીટર દૂર, અને પવન વનસ્પતિ તરફ હોય, વૃક્ષ તરફ, તો એ થોડી વારમાં આગ અહીંયા આવીને એને ભસ્મીભૂત કરી દેશે. પણ વનસ્પતિ ને બુદ્ધિ નથી આપી ભગવાને, નથી એને પગ આપ્યા કે વિચારીને કશે જઈ શકે, વૃક્ષ ત્યાં ત્યાં જ ઉભું રહે ઝાડ અને સળગી જાય અને ભસ્મ થઈ જાય. સો આ થયું વનસ્પતિ. એટલે વનસ્પતિ ઇટ પરસીવ્સ ધ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ, અને વનસ્પતિ ને વર્લ્ડ નો ઓબ્જેક્ટ એટલે પાણી અને સૂર્યનો પ્રકાશ. એઝ લોંગ એઝ એને સૂર્યનો પ્રકાશ મળે, જમીનમાંથી પાણી અને ક્ષાર મળે, ત્યાં સુધી વનસ્પતિ, વૃક્ષ ઇઝ વેરી હેપી. મીનિંગ શરીર, ધ બોડી પરસીવ્સ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ, એટલે એ જુએ છે પાણી અને સૂર્યનો પ્રકાશ ક્યાં છે અને પ્રયત્ન કરીને મેળવે છે. ધીસ ઇઝ વૃક્ષ. પછી આપણે આ જઈએ પ્રાણી. પ્રાણી મીનિંગ પશુ અને પક્ષી અને ઇવન જળચર, પણ વી વિલ ફોકસ ઓન પશુ અને પક્ષી. પક્ષીઓને 2 પગ અને પશુઓને 4 પગ. તમે જોશો કે વનસ્પતિના પ્રમાણમાં પશુનું શરીર વેલ ડેવલપ છે, એને 4 પગ અથવા તો પક્ષીને 2 પગ અને 2 પાંખ અને એ ઉડી શકે, અને મેન્ટલી પણ ઇમોશનલી મનથી એકદમ ડેવલપ હોય. વૃક્ષ અને પશુ અને પંખીમાં શું ફેર, જો વૃક્ષનું ફળ ડાળી પરથી નીચે પડે અને એ ડીકમ્પોઝ થાય અને એનો જે ગોટલો અથવા તો શું કહેવાય થળિયું હોય એ જ્યારે પાછું ફૂટીને ઉગવા માંડે વૃક્ષની નીચે જ, વૃક્ષના જ ફ્રૂટમાંથી, તો વૃક્ષના જ મૂળ એ થળિયાને કે એ ગોટલાને પાણી નહીં ચૂસવા દે અને એ મરી જાય. એને ઇમોશનલ એટેચમેન્ટ નથી કે આ તો મારું જ ફળ છે, મારે એને પોષણ આપીને અહીંયા બીજું ઝાડ કરવું જોઈએ, એનામાં નથી એ બુદ્ધિ, નથી મેન્ટલ અટેચમેન્ટ, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. પણ જ્યારે આપણે પશુ કે પક્ષીને જોઈએ, આપણા બધાની લાઈફ એટલી બિઝી છે, પણ જો તમારા બેકયાર્ડમાં, અહીંયા એટલીસ અમેરિકામાં તો અમારા બધાને બેકયાર્ડ હોય, જ્યારે સ્પ્રિંગની અંદર તમે જુઓ કોઈ વાર ચકલીએ કે નાના એને બર્ડે માળો બાંધ્યો હોય, તો માળો બાંધે ને જયારે ઈંડા મૂકે અને 2-1 મહિને જયારે ઈંડું ઓપન થાય ફૂટે ને એમાંથી નાની ચકલીઓ હોય, તો ચકલી બીજે જાય પોતાને નાની ઈયળ કે વોટએવર ફ્રૂટ કે દાણા લઈ આવે અને ચકલીને ખવડાવે નાના બચ્ચાઓને, અન્ટીલ એ લોકો જાતે ઉડીને જઈ શકે ત્યાં સુધી એને પ્રેમથી કરશે. ઇમોશનલી એટેચ, મીનિંગ ભગવાને પશુ પક્ષીને શરીર આપ્યું છે વેલ ડેવલપ, એઝ વેલ એઝ વેલ ડેવલપ માઇન્ડ. હાથી કે સિંહ કે ગાય, વાછરડાને જે નેચરમાં જન્મ આપે તો જે શરીર ઉપર બધું પાણી ને બધું લિક્વિડ હોય એ બધું તરત પોતાના જીભથી જ એના વાછરડાને કે બચ્ચાને સાફ કરે, અને જ્યાં સુધી એ બચ્ચું ઇન્ડિપેન્ડન્ટ ના થાય ત્યાં સુધી એનું રક્ષણ કરે. એટલે મેન્ટલી ધે ફીલ ધ વર્લ્ડ ઓફ ઇમોશન. પશુ પક્ષીઓ
પોતે લાગણી ઇમોશન એટલે લાગણીનો અનુભવ કરી શકે, ફિલિંગ મિનિંગ અનુભવ કરી શકે. એ લોકોને વેલ ડેવલપ શરીર અને વેલ ડેવલપ માઇન્ડ, વેર બાય એ લોકો એકબીજા જોડે રિલેટ કરી શકે અને લાગણીનો અનુભવ કરી શકે. જ્યારે લાગણી સંતોષાય ત્યારે આનંદ, લાગણી દુભાય ત્યારે પક્ષીઓ પશુ અને દુઃખ થાય. પણ પશુ પક્ષીમાં પણ બુદ્ધિ એટલી ડેવલપ થયેલી નથી હોતી. હવે તમે કહો કે કેવી રીતે, મારો કૂતરો તો એટલો હોશિયાર છે. પણ જસ્ટ થિંક ઓફ ઇટ, બે દાખલા આપીશ તમને કે મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે પણ પશુઓને એટલી નથી આપી. બુદ્ધિની શરૂઆત છે પણ નોટ ધેટ મચ. અત્યારે તમે ઝૂમ ઉપર મને સાંભળી રહ્યા છો, વેરી લાઇકલી તમારા બેડરૂમનું બારણું બંધ છે. ધારો કે અત્યારે 2 વાગે અને તમારા ઘરમાં કૂતરો હોય અને કૂતરાને ખબર નથી, ખબર તો હોય કે તમે બારણું બંધ કરીને બેઠા છો. તમે એને કદાચ અંદર જતા પહેલા પણ કહો નો નોઈઝ, કીપ ક્વાયટ. પણ જેવો 2 વાગે કૂતરો કૂદી અને ભસવા માંડે. કૂતરાને બુદ્ધિ નથી કે અત્યારે મારો માલિક ગીતા શીખી રહ્યો છે, એને એકદમ શાંતિ જોઈએ છે, એ તો ઓમ સહનાભવતુ 3 વાર શાંતિ શાંતિ બોલેલો એટલે અત્યારે મારે ભસવું નહીં જોઈએ. એનામાં એ બુદ્ધિ નથી. ઇન્સ્ટિંક્ટિવલી જેવો બેલ સાંભળ્યો, કોઈ આવ્યું, નેચરે જ એને, કુદરતે એને કંટ્રોલ કર્યો છે, કૂતરો તરત ભસવા માંડશે, માંડશે ને માંડશે. ધારો કે તમારે ઘેરે તમારું ઘર હોય અમદાવાદમાં, સુરતમાં કશે બંગલો હોય અને તમે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો એ ગામમાં, અને આપણા પ્રાઇમ મિનિસ્ટર એ ગામમાં આવવાના હોય ને તમારે ઘેરે આવે કે તમારે ઘેરે આવવાના છે, રો અને સીઆઈ એ બધા બધું ક્લીન કરી નાખ્યું હોય, અને જ્યારે જેવા પ્રાઇમ મિનિસ્ટર આવે અને એમને તમે વધાવવા જાઓ હાથમાં હાર લઈને અને બારણું ખોલો અને તમારો કૂતરો પણ સાથે એસ્કેપ થઈ જાય, તમે એમને હાર પહેરાવો કે આવો આવો અંદર આવો, પણ કૂતરો પેલી ચકચકી ગાડી ને ક્લીન ટાયર જુએ તો કૂતરો ટાયર જોઈને શું કરે, પોતાનો પાછલો પગ ઊંચો કરે અને જે બધા કૂતરા કરે એ તમારો કૂતરો કરે. કૂતરાને એવું નહીં થાય કે આ તો મોદી સાહેબની કાર છે. શા માટે? કૂતરામાં બુદ્ધિ નથી. કૂતરો વફાદાર છે પણ જો બુદ્ધિ હોય તો એ ડિસલોયલ પણ થઈ શકે. તમારો મુનિમ, અત્યારે તો ખબર નહીં પણ 20-25-30 વર્ષ પહેલા ઇટ વોઝ નોટ અનકોમન, રાઈટ? જે લોકોનો ધંધો હોય તો 2 કે 3 ટાઈપના બુક હોય, એક જે એક્ટિવ માણસ હોય એનો, એક પાર્ટનરને બતાવવાનો અને ત્રીજો ઇન્કમટેક્સ વાળાને બતાવવાનો. હવે મુનિમની છોકરીના લગ્ન હોય અને શેઠને કહે કે મને 50,000 રૂપિયા કે 5 લાખ આપો અને શેઠ ના પાડે તો જે મુનિમ અત્યાર સુધી વફાદાર હતો, શા માટે? એનામાં બુદ્ધિ છે. એ જ મુનિમ હવે શું કહે, શેઠ જો મને પૈસા નહીં આપો તો આ એન્ટ્રીઓની કોપી મારી પાસે છે, હું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કહી દઈશ. શા માટે? કૂતરો વફાદાર જ રહેશે. તમે એની સામે બંદૂક લઈને ટાંકો અને એને મારો તો પણ એ વફાદાર રહેશે. પણ માણસ વફાદાર જ્યાં સુધી એને મતલબી હોય ત્યાં સુધી જ રહેશે. કારણ કે ભગવાને એને ચોઈસ આપી છે. ચોઈસ મીનિંગ મારે વફાદાર રહેવું કે નહીં રહેવું. ડુ યુ સી ધ ડિફરન્સ? વૃક્ષને ભગવાને શરીર આપ્યું છે જેનાથી એ પાણી અને પ્રકાશ પરસીવ્સ ધ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ. પશુ પક્ષીને શરીર અને મન વેલ ડેવલપ, અને શરીરથી એ દુનિયાના વિષયો, પોતાના વાછરડાને, બહારની વસ્તુઓ જોઈ શકે છે અને મનથી દુનિયાનો અનુભવ કરી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે. પણ ભગવાને એને એટલી બુદ્ધિ નથી આપી. બુદ્ધિ નથી આપી મીન્સ કુદરત જ એને કંટ્રોલ કરે. તમે જુઓ કોઈ દિવસ પશુ, અનલેસ કે પાળેલા હોય, જે પાળેલા પશુ ના હોય એ લોકોએ ડાયટિંગ ના કરવું પડે. નેચરલી એ લોકો અમુક ખાય, પછી સિંહની પાસે શિકાર પડેલો પણ હોય પણ અડધી બકરી ખાઈ જાય ને એની ભૂખ મટી જાય તો એને અડકે નહીં. પણ હું કે તમે ખમન ઢોકળા અને શ્રીખંડ હોય, પેટ તો ભરાઈ ગયું હોય, ઓડકાર પણ આવી ગયો હોય, ચલો ને બીજા 2 ખાઈ લઈએ. ભગવાને મને ને તમને ચોઈસ આપી છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવાની. આ સમજી જશું તો ઇટ વિલ બી મચ ઇઝીયર ગીતા સમજવા માટે. પશુનું તમે જો ધ્યાનથી જોશો તો એનું માથું ઓર મોઢું, એનું પેટ અને રિપ્રોડક્ટિવ ઇન્દ્રિય, જનનેન્દ્રિય,
એ બધી પ્રીટી મચ એક જ લાઈનમાં છે. એટલે એ ઉઠે એટલે ખાવું શું, અને ઋતુકાળ વેન દે આર ઇન હીટ સંભોગ કરે સો દેટ રિપ્રોડક્શન નેક્સ્ટ જનરેશનનો જન્મ થાય. એ ઋતુકાળ અમુક ટાઈમ હીટ જતી રહે પછી એ લોકો ભાઈ બહેન તરીકે જ રહે. એનું પેટ, રિપ્રોડક્ટિવ ઓર્ગન અને માથું, વિચાર શક્તિ, એ બધું એક લાઈનમાં છે. જ્યારે ભગવાને મને ને તમને મનુષ્યને વેલ ડેવલપ શરીર આપ્યું છે, વેલ ડેવલપ મન જેથી લાગણીઓ પણ અનુભવ થાય, વેલ ડેવલપ બુદ્ધિ જેથી આપણે ઇન્ટેલેક્ટ કેન થિંક ધ વર્લ્ડ ઓફ થોટ્સ, આપણે બધા જુદા જુદા વિચારો કરી શકીએ. પણ એ જ ચોઈસ, ઇન્ટેલેક્ટ મીનિંગ સીટ ઓફ ચોઈસ, આ કરવું કે નહીં, હિન્દીમાં જેને ચુનૌતી કે મારે આ કરવું કે નહીં. એટલે ભગવાને આપણું શિર, આપણું માથું, પેટની એકદમ ઉપર, રાઈટ, પેટથી ઘણું આખું વચ્ચે ધડ આવે અને પછી માથું, અને રિપ્રોડક્ટિવ ઓર્ગન તો પેટથી પણ નીચે. છતાં તમે જુઓ માણસના વિચાર, ટેલિવિઝન ઓન કરો તો એડવર્ટાઇઝમેન્ટ સૌથી વધારે શેની આવે? ખાવાનાની અને સેક્સ. હાઉ ટુ બી અપીલિંગ ટુ ધી અપોઝિટ સેક્સ. જે વસ્તુ ભગવાને માથું, આપણું વિચાર શક્તિ ઉપર આપી જેથી આપણું પેટ શરીરની વચ્ચે અને રિપ્રોડક્ટિવ ઓર્ગન ત્યાંથી પણ નીચે, અને બુદ્ધિથી જ્યારે જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરવો, એને બદલે જે ઉપયોગ ના કરે બુદ્ધિનો અને આખો દિવસ એ જ વિચારો કરે, એ મનુષ્યને કહેવાય કે આ તો પશુ કરતા પણ જાય એવું છે. તમે એને પશુ કહો તો પશુ પ્રતિષેધ કરે કે એને તમે શા માટે એનિમલ કહો છો, અમે તો કુદરતે જે રીતે કંટ્રોલ કરે એ રીતે રહીએ છીએ, આ તો એનિમલ કરતા પણ અધમ છે. સો અગેન, વૃક્ષ વેલ ડેવલપ શરીર, પ્રાણી, બર્ડ્સ એટસેટ્રા, પક્ષીઓ વેલ ડેવલપ માઇન્ડ, હ્યુમન બીંગ વેલ ડેવલપ શરીર, વેલ ડેવલપ માઇન્ડ અને વેલ ડેવલપ બુદ્ધિ. શરીર, મન અને બુદ્ધિ ત્રણે જેના સરસ રીતે ડેવલપ થયા છે એ મનુષ્ય. અને એટલે આ ત્રણ કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ. શરીરથી આઈ પરસીવ, આઈ વિલ ફર્સ્ટ સેટ ઇન ઇંગ્લિશ સો ઇટ્સ ઇઝીયર ફોર મી, અને પછી એ ટ્રાન્સલેટ કરીશ. વિથ બોડી આઈ પરસીવ ધ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ્સ, વિથ માઇન્ડ આઈ ફીલ વર્લ્ડ ઓફ ઇમોશન્સ, વિથ ઇન્ટલેક્ટ આઈ થિંક ધ વર્લ્ડ ઓફ થોટ્સ. સો વિથ બોડી, માઇન્ડ એન્ડ ઇન્ટલેક્ટ I come to perceive, feel and think the world of object, emotions and thoughts. World of OET meaning mara sanjogo aata duniya. Continuously I am experiencing the world of object, world of emotions and world of thoughts. Ene su kahe ke I perceive, etle I am a perceiver, I am the feeler of emotion, thinker of thoughts. Sharir thi હું દુનિયાના વિષયો, મારો ભાઈ, બહેન, પત્ની, પતિ, કૂતરો, ગાડી, મકાન, એ બધા વિષયોનો અનુભવ કરતો હું. શરીરથી વિષયોનો અનુભવ કરું એને કહેવાય અનુભાવ્ય ઓર પરસીવર, જોનારો. મનથી હું મારી લાગણીઓનો અનુભવ કરું એને ગુજરાતીમાં શું કહેવાય, ફીલર, આઈ ડોન્ટ નો ગુજરાતીમાં શું કહેવાય. ટુ મેન્ટલી આઈ ફીલ ધ વર્લ્ડ ઓફ ઇમોશન, મનથી લાગણીઓનો હું અનુભવ કરું, અને બુદ્ધિથી ના આમ કરીશ, તેમ કરીશ, પછી મારા છોકરાના લગ્નમાં આમ કરીશ, આમ બિઝનેસ શરૂ કરીશ, આ જુદા જુદા જે વિચારો આવે એનો જે હું અનુભવ કરું વિથ ઇન્ટલેક્ટ, આઈ થિંક, હું વિચાર કરું, વર્લ્ડ ઓફ થોટ્સ. સો આઈ એમ કોલ્ડ ધ પરસીવર, ફીલર, થિંકર. ઇન અધર વર્ડ્સ, હું અનુભવ કરનારો, અનુભવી, એ હું પરસીવર, ફીલર, થિંકર. અને અનુભવ કેવી રીતે કરું? દુનિયાના વિષયો શરીરથી, શરીર એટલે જ્ઞાનેન્દ્રિયથી દુનિયાના વિષયો જોઉં, મનથી લાગણી અનુભવું, અને બુદ્ધિથી મારા વિચારો અને પ્લાન કરું. હવે પ્લીઝ પે અટેન્શન, જ્યારે શરીર, મન અને બુદ્ધિ, બોડી, માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ થી વેનેવર આઈ કમ ઇન કોન્ટેક્ટ વિથ ઓબ્જેક્ટ, ઇમોશન્સ એન્ડ થોટ્સ, મીનિંગ જ્યારે હું શરીરથી વિષયોનો અનુભવ કરું, મનથી લાગણી અનુભવ અથવા બુદ્ધિથી વિચારો અનુભવ, ત્યારે એક્સપિરિયન્સ થયો કહેવાય. એન એક્સપિરિયન્સિસ, વેન એન એક્સપિરિયન્સર, ધ પરસીવર, ફીલર, થિંકર, ધ અનુભવ કરનારો, જ્યારે કોઈ વસ્તુનો અનુભવ કરે એ કેવી રીતે કરે? શરીરથી વિષયનો અનુભવ કરે,
मन थी लागणी नो अनुभव करे, बुद्धि थी विचार नो अनुभव करे। એટલે વેનેવર બીએમઆઈ શરીર મન અને બુદ્ધિ વિષય લાગણી અને વિચારના કોન્ટેક્ટમાં આવે ત્યારે આપણે કહીએ કે મને અનુભવ થયો। ઇન અધર વર્ડ્સ વેન અ બોડી કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ એન ઓબ્જેક્ટ માઇન્ડ ફીલ્સ ધ વર્લ્ડ ઓફ ઇમોશન્સ વેન ઇન્ટેલેક્ટ થિંક ઓફ થોટ્સ વી સે કે આઈ હેવ એન એક્સપિરિયન્સ અનુભવ થયો। ત્રણ પ્રકારના અનુભવ થાય। ધારો કે આપણે ગાડીમાં જતા હોય કે ટ્રેનમાં જતા હોઈએ અને બંને બાજુ કેટલા બધા વૃક્ષ જોઈએ, એ ન્યુટ્રલ એક્સપિરિયન્સ, શરીર વૃક્ષને જુએ પણ કઈ થાય નહીં। પણ ધારો કે યંગ છોકરો કોઈ યંગ છોકરીને જુએ કે યંગ છોકરી છોકરાને જુએ, કે તમારે નવી કાર લેવી હોય, તમારું સ્કૂટર વેચીને અને તમારી ઈચ્છા હોય કે મારે આ હોન્ડા લેવી છે અને તમે હોન્ડા જુઓ, તો એ તમે જયારે અનુભવો ત્યારે એ પોઝિટિવ થાય, નોટ ન્યુટ્રલ, કે ઝાડ જોયું એની કઈ અસર નહીં થાય। આ જે અનુભવ થયો એની મન અને બુદ્ધિમાં ઇમ્પ્રેશન પડે, આપણે ગુજરાતીમાં કહે એની છાપ પડે, એને વેદાંતમાં કહે કે એ ઇમ્પ્રેશન, એ જે છાપ પડે એને કહેવાય વાસના। વાસ એટલે સુગંધ, મીનિંગ એ ઇમ્પ્રેશન રહી ગઈ કે આ હોન્ડા સરસ છે, મારે લેવી છે। અને જે વસ્તુ પ્રત્યે કે મારે આ નથી જોઈતું, દૂર જવું હોય, એ તમે જુઓ તો નેગેટિવ ઇમ્પ્રેશન આવે કે આ તો મારે જોઈએ જ નહીં, તો એ પણ વાસના થાય। લાગણી પણ સિમિલરલી, મારો મિત્ર મળે જૂનો કોલેજનો વર્ષો પછી, તો એ મળે તો આનંદ થાય, પણ કોઈ જે માણસ સાથે બનતું નતું એ માણસ મળે તો લાગણી દુભાય। પણ દરેક એક્સપિરિયન્સ અનુભવ જે થાય મનથી શરીરથી, એની છાપ મન અને બુદ્ધિ એટલે કે અંતઃકરણમાં એની છાપ પડે, એને કહેવાય વાસના। અને બુદ્ધિમાં પણ મારો આ પ્લાન છે, લોકોએ સ્વીકાર્યો નહીં, કમિટીઓ તો મારી અગેન્સ્ટ વોટ આપ્યો, એ લોકો કેટલો સરસ આઈડિયા છે, અને એ જ અનુભવ થયો કન્ટિન્યુઅસલી, આઈ એમ કમિંગ ઇન કોન્ટેક્ટ વિથ, હું અનુભવમાં કરી રહ્યો છું ઓબ્જેક્ટ ઇમોશન એન્ડ થોટ, વિષય લાગણી અને વિચારોનો, અને એવરી ટાઈમ દરેક વખતે હું કોન્ટેક્ટ કરું એ અનુભવ થાય, એને એક્સપિરિયન્સ કહેવાય। જો અનુભવ અનુકૂળ હોય તો અંતઃકરણમાં એની છાપ પોઝિટિવ થાય, જો અનુભવ નેગેટિવ હોય તો એની છાપ નેગેટિવ થાય। એટલે કન્ટિન્યુઅસલી આપણને જ્યારે ગુજરાતમાં પૂછે ભાઈ આજે કેમ છો, જનરલી તો આપણે જૂઠું જ બોલીએ કે ઓ બહુ મજામાં, રાઈટ? પણ ધારો કે બહુ મિત્રો હોય કે હા ભાઈ ચાલ આપણે જઈએ અહીંયા કોફી, શું ઇન્ડિયામાં શું કોફી મેટ ઓર હું ભૂલી ગયો, સ્ટારબક્સ અહીંયા ની, આઈ નો ઇન્ડિયામાં પણ કોફી સમથિંગ, તો ચલો આપણે જઈને હું તને કહું શું છે, કારણ કે મારી આજે બહુ હું દુઃખી છું, મારી વાત સાંભળ। એટલે ડિપેન્ડિંગ ઓન સવારથી અત્યાર સુધી મારા વિચારો, મારી વસ્તુઓ, મારા અનુભવ કેવો છે, એ પ્રમાણે હું સુખી છું કે દુઃખી છું, મજામાં છું કે મજામાં નથી, એ જે બધી વાત હોય એ અંતકરણ। હવે વિચારો, પ્લીઝ પે અટેન્શન, શરીરને આપણા શાસ્ત્રમાં કહેવાય બહિષ્કરણ, કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, મન અને બુદ્ધિને કહેવાય અંતકરણ, અગેન કરણ, બહારનું કરણને કહેવાય બહિષ્કરણ, મન અને બુદ્ધિને કહેવાય અંતકરણ। બહિષ્કરણથી હું દુનિયાના વિષયો અનુભવી શકું, અંતકરણથી લાગણીઓ અનુભવી શકો, ઓકે? પણ વિચારો, તમે જ્યારે ગાડીમાં બેસીને તમારી કાર ચલાવો તો કાર ઇઝ એ યંત્ર, ઇન્સ્ટ્રુમેન્ટ, અને તમે જે ગાડી ચલાવો છો યુ આર ધ વન, ધ પરસીવર, ફીલર, થિંકર, યુ આર સમવન અધર ધેન, તમે ડેફિનેટલી ગાડીથી જુદા છો, ગાડીમાં બેસીને ગાડી ચલાવો છો અને અમુક જગ્યાએ પહોંચીને ગાડીમાંથી ઉતરી જાઓ, that means ગાડી is an instrument, એક કરણ યંત્ર છે અને તમે યંત્રથી જુદા છો। વિચારી જુઓ ફરીથી, હું ગાડીમાં બેઠો એટલે ગાડીથી હું અલગ છું, કાર ચલાવીને મારા ડેસ્ટિનેશન જ્યાં પહોંચું છે ત્યાં પહોંચી જાઉં અને ગાડીમાંથી ઉતરી જાઉં, that means હું અને ગાડી બંને અલગ છીએ, ગાડી યંત્ર છે, ઇટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ સમથિંગ અધર ધેન મી। હવે એ જો વાત ખરી હોય તો આ સ્થૂળ શરીર બહિષ્કરણ, કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ,
आ इंस्ट्रूमेंट थी हूँ दुनिया ना पदार्थों विषयों अनुभव करूँ। आ इंस्ट्रूमेंट अंतःकरण, करण एटले इंस्ट्रूमेंट, एना थी हूँ दुनिया नी लागणी अने विचारों अनुभव करूँ। तो आज करण छे ते इंस्ट्रूमेंट ते हूँ केवी रीते होई सकूँ? जे गाड़ी हूँ चलाऊ ए गाड़ी हूँ नथी। फार्मर एनु ट्रेक्टर चलावे अने ट्रेक्टर एक जगह थी बीजी जगह जाए ने वळी पाछो लई आवे, ए यंत्र छे, ए करण छे। फार्मर इज समवन अदर देन दी करण। सिमिलरली एज रीते शरीर बहिष्करण थी हूँ दुनिया ना पदार्थों विषयों नो अनुभव करू छू। मन थी लागणी नो अनुभव करू छू, बुद्धि थी विचारों नो अनुभव करू छू। तो आज बहिष्करण अने अंतकरण छे, ए करण थी हूँ तो जुदो छो, हूँ तो हूँ कोण? जो हूँ शरीर नथी, शरीर नो पण हूँ अनुभव करी सकू छू के हूँ नानो हतो त्यारे एक फूट नो हतो, पछी बे फूट नो हतो अने छ फूट नो हतो। मन की लागणी, हूँ सवारे सुखी हतो पछी आर्ग्युमेंट थई त्यारे दुखी थई गयो, मारा विचारों एक्सेप्ट थई गया तो सुखी दुखी, ए बधुं मने खबर छे। कारण के एक करण छे अने हूँ एक करण थी जुदो छू, तो हूँ कोण? ओके, सो लेट अस लीव इट हियर। तो गीता नो ज आ सब्जेक्ट छे, भगवान अर्जुन ने समझावे छे। अपने तमने जो याद हो तो मैं पेलो न्यायाधीश नो दाखलो आपेलो के हूँ न्यायाधीश, मारा घर नो नौकर आवे त्यारे नौकर ने पण सजा करीने जेल मां मूकीने फाइन करो जोईए, एने बदले जो हूँ न्यायाधीश ने बदले शेठ बनी जाऊं के अमारो नौकर, तो एने माफ करी दऊं अथवा मिनिमम दंड करीने छोड़ी दऊं। એટલે જે આઈ છે એ ન્યાયાધીશ માંથી શેઠમાં જતો રહ્યો, પણ ખરેખર હું ન્યાયાધીશ છું કે શેઠ છું કે સમથિંગ એલ્સ? ગીતા ભગવાન અર્જુનને હવે એ સમજાવે છે. પણ બિફોર વી ગેટ ઇન ટુ ધેટ, લિટલ મોર અબાઉટ ધ ચાર્ટ. અર્જુનને શોક અને મોહ, રિમેમ્બર વિષાદ દુઃખ થયું છે, અને મોહ કે આ તો મારા સગાવાળા છે. મારી અને તમારી પરિસ્થિતિ એક્ઝેક્ટલી પોણા બાર સુધી છે, રાઈટ ટાઈમ? ઓકે, લાસ્ટ ટાઈમ હું ભૂલી ગયેલો, પણ એનીવે, સો મારી અને તમારી પરિસ્થિતિ એ જ છે. જ્યારે હું શરીરથી કોઈ વસ્તુનો અનુભવ કરું અને એ વસ્તુ અનુકૂળ હોય તો મને આનંદ થાય. લેટ અસ ઇમેજિન જસ્ટ નાની સ્ટોરી. એક બાળક 8 મહિના કે 9-10 મહિનાનું છે અને એનો મોટો ભાઈ 7 વર્ષનો છે અને બર્થડે પાર્ટી રાખી છે, તો એને પણ બોલાવ્યા હતા. તો એ બાળકને લઈને માં જાય છે અને જેવા ઘરમાં એન્ટર થાય એટલે દરેકને ગિફ્ટ પેક આપવામાં આવે અને દરેકને એક બલૂન ફુગ્ગો, ગોળ ફુગ્ગો હોય, એક બાજુ સિલ્વર ને બીજી બાજુ લાલ, યલો, પીળો, એ ટાઈપનો ફુગ્ગો દરેકને આપે. હવે આ તો 8-9 મહિનાનું બાળક, એ કઈ સમજે નહીં, તો એની મમ્મીએ એના પેલા લાળ નીકળે પેલું બાંધે એની સાથે બાંધી દીધું એટલે ફુગ્ગો ઉપર જતો ના રહે, અને પેલો ખેંચે એની પાસે આવે અને હસે, વળી પાછો ઉપર જતો રહે, વળી પાછો ખેંચે. 15-20 મિનિટ એ બાળક એનાથી રમ્યો અને મમ્મીએ એને દૂધ પાયું અને દૂધ પીતા પીતા એ સુઈ ગયો. એટલે એનો આ એક્સપિરિયન્સ શું થઈ ગયો? આ શરીરથી હી પરસીવડ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું હતો? ફુગ્ગો. પરસીવ અને અનુભવ શું થયો? ફુગ્ગાનો. પકડે, ખેંચે, બાજુમાં આવે અને ઉપર જતો રહે, અને એ તો 15-20 મિનિટમાં દૂધ પીને સુઈ ગયો. પણ એ અનુભવ એના મન અને બુદ્ધિમાં ઇમ્પ્રેશન મૂકી જાય, જેને કહેવાય વાસના, કે મને આમાં બહુ મજા આવી. પછી 1-2 વીક જતું રહ્યું અને મમ્મી એ બાળકને લઈ અને શોપિંગ સેન્ટરમાં જાય છે, કેમ કે 8 મહિનાના બાળકને સ્કૂલમાં જવાનું ના હોય, એટલે મમ્મી કઈ ખરીદવા જાય છે. અને એ જ સ્ટોરના એક ખૂણામાં આ ફુગ્ગાનો પણ વેચાણ થઈ રહ્યો છે, અને મમ્મી એ બાબાનો ઉંચક્યો છે અને અંદર જાય છે. અને જેવો અંદર જાય ને બાળક પેલો ફુગ્ગો જોવે, બાળક મીની આ બાળક શરીરથી એની આંખોથી ફુગ્ગો, ધ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ એ જુએ છે. જેવો એ જુએ કે તરત શું થાય? એ જે વાસના, જે એની છાપ હતી એના મન અને બુદ્ધિમાં, અંતકરણમાં, એ વાસના એકાએક પ્રગટી ઉઠે. મીન વાસના બુદ્ધિમાં ઈચ્છા તરીકે પ્રગટે. પ્લીઝ અગેન, જે ઇમ્પ્રેશનના મનમાં પડેલી વાસના તરીકે, એ જ વાસના ફુગ્ગો જોયો
કે જેવી જૂની કે મને બહુ મજા આવેલી ઈચ્છા તરીકે પ્રગટી અને જેવી ઈચ્છા થઈ તો શું ઈચ્છા હે મારે આ ફુગ્ગો જોઈએ છે રાઈટ આ ફુગ્ગો ધ ઓબ્જેક્ટ મારે જોઈએ છે એટલે નાનો બાળક બોલતા આવડે નહીં એટલે મમ્મીને ટચ કરે અને આંગળીથી બતાવે કે મમ્મી મારે પેલો ફુગ્ગો જોઈએ છે ફુગ્ગો જોઈએ છે અને 9-10 મહિનાનું બાળક છે અને ટીપિકલ મમ્મી શું કહે હમણાં નહીં હું બધું ખરીદી લો પછી બહાર જઈએ ત્યારે કારણ કે હંમેશા રશમાં જોઈ દોડાદોડી જોઈ પણ આ બાળકને લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ છે છેલ્લા 9 મહિનાથી એ જાણે છે કે આ બાઈ એને તો ખબર નથી કે આ માં કહેવાય કે આ બાઈ જ્યારે પણ હું રડું ત્યારે પહેલા ના પાડે છે પણ પબ્લિકમાં જેટલું મોટેથી રડું એટલી એ મારી સાથે કોઓપરેટ થાય છે એટલે એને તો રડવાનું શરૂ કર્યું કે મારે ફુગ્ગો જોઈએ છે મમ્મી કે હમણાં નહીં પછી એટલે વધારે લાવડી અને જેવો જોરથી એ રડવા લાગ્યો તરત જ મમ્મી કે ચલ અને ક્યાં ગયા એ ફુગ્ગાના સેક્શનમાં જઈ અને એને ફુગ્ગો લીધો ફુગ્ગો લઈને પાછો એના લાડિયા જોડે બાંધી દીધો અને એ જ બાળક જ્યાં સુધી એના ઈચ્છા પ્રગટેલી કે મારે ફુગ્ગો જોઈએ છે ફુગ્ગો હજુ મળ્યો નથી ત્યાં સુધી મનમાં આંદોલન એજિટેશન મારે ફુગ્ગો જોઈએ છે મારે ફુગ્ગો જોઈએ છે મારે ફુગ્ગો જોઈએ છે મીનિંગ જ્યાં સુધી મને ફુગ્ગો નહીં મળે ત્યાં સુધી માય માઇન્ડ ઇઝ એજિટેટેડ જ્યારે મારું મન એજિટેટેડ હોય ત્યારે મને સુખનો અનુભવ ના થાય દુઃખનો અનુભવ થાય જ્યાં સુધી આઈ ફીલ ઇનકમ્પ્લીટ કે ફુગ્ગા વગર હું અધૂરો રહીશ દેટ મીન્સ કે હું દુઃખી છું જો ફુગ્ગો મને મળે તો હું પૂર્ણ હું ખુશી સુખી છું અને ખુશ થઈ જાય તો જેવો મમ્મીએ ફુગ્ગો અપાવ્યો એટલે શું થયું એની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ ઈચ્છા પૂર્ણ થઈ ગઈ એટલે અપૂર્ણ ઈચ્છાને લીધે જે મનમાં આંદોલન એજિટેશન હતા એ જતા રહ્યા એટલે માણસની જ્યારે પણ ઈચ્છા પૂરી થાય આંદોલન જતા રહે એટલે મન અને બુદ્ધિ શાંત થાય જેવું મન અને બુદ્ધિ શાંત થાય આપણને અનુભવ શું થાય દરેક જણને જેવું મન શાંત એટલે મને આનંદ થયો ધેરફોર આનંદ ક્યાં છે આનંદ છે ફુગ્ગામાં બાળકની સમજ છે આનંદ છે ફુગ્ગામાં મારી ને તમારી સમજ મે હોય કે મુંબઈમાં અપાર્ટમેન્ટ વેચી ને અંધેરી જઈએ કે બોરીવલી જઈએ તો એકને બદલે 4 બેડરૂમ નું અપાર્ટમેન્ટ મળશે એ જો મળી જાય અત્યારે અધૂરા નાના ઘરમાં આટલા બધા રહીએ છીએ 4 બેડરૂમ નું અપાર્ટમેન્ટ મળે તો મન અને બુદ્ધિ શાંત થશે એટલે આનંદ ક્યાં છે 4 બેડરૂમ અપાર્ટમેન્ટમાં સ્કૂટર વેચીને ગાડી લેવી છે તો જો ગાડી મળે તો મારું મન અને બુદ્ધિ શાંત થાય એટલે હું ને તમે હંમેશા વિચારતા હોય કે મને ફલાણું મળી જાય તો મારું મન શાંત થાય અને મને આનંદ થાય એટલે જે માણસ બુદ્ધિથી વિચારતો હોય છે એ વિચારે કે જો ફુગ્ગામાં આનંદ હોય તો બધાને જ ફુગ્ગો આપી દે તો બધા જ હેપી થઈ જાય પણ બાળકને ફુગ્ગો આપો પણ 22 વર્ષના છોકરા કહે કે મારે પરણવું છે તો એને કે ના ના લો હું તને એક ઢીંગલી આપી દઉં તો એ માને થિંક ઓફ ઇટ નાની છોકરીને ઢીંગલીમાં આનંદ આવે કોઈ પણ વસ્તુ એવી નથી કે જેમાં આનંદ હોય પણ જયારે હું એમાં આનંદ માનું પેલો બાળક મારે કે ફુગ્ગાથી મને આનંદ મળે વંશ એને એવી છાપ પડી ગઈ પછી એને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી મન અને બુદ્ધિ આંદોલન કરે એને ઇનકમ્પ્લીટનેસ લાગે એટલે આમાંથી શીખવાનું શું છે કે કોઈ પણ વિષય કોઈ પણ લાગણી કોઈ પણ મિત્ર સગાવાલા મિત્ર પપ્પા મમ્મી છોકરાઓ કે કોઈ પણ આઈડિયાસ મને મારે સંતોષ પ્રમાણે મળે તો મારું મન અને બુદ્ધિ શાંત થાય અંતકરણ શાંત થાય અને મને આનંદ થાય પણ એ જ વસ્તુ મેં જ મારા ભાઈ માટે સામે કેસ કર્યો કે આ ખેતર મને મળવું જોઈએ મને મળી ગયું ને એ હારી ગયો તો મને આનંદ થયો પણ એને આનંદ થયો એને તો દુઃખ થયું ને એટલે સી એક જ વસ્તુ સિગરેટ સ્મોક કરવાથી મને આનંદ થતો હોય પણ જેને ધુમાડાથી દુઃખ થાય એ જ ધુમાડો એના અંતકરણને દુઃખ કરે છે અને મને સુખ આપે છે ધેટ મીન્સ વોટ સિગરેટની અંદર આનંદ આપવાની શક્તિ નથી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ગાંધીજી અને ચર્ચિલ એકદમ વાટાઘાટ તન ચાર ઇન્ટેન્સ વાટાઘાટ કરે કે ઇન્ડિયાને તો ઇન્ડિપેન્ડન્સ આપવું જ જોઈએ બીજી એક બે મિનિટ લઈશ
लास्ट टाइम सवा कलाक नो तो करो तो पांच मिनिट में करो अने वाटाघाटो साढ़ा पांच छ पूरी थाय अने बन्ने जना एकदम मेंटली एक्सोस्टेड अने जेवा कॉन्फरेंस रूम माथी बहार आवे तो एक स्कॉच नी बॉटल छे अने एक थर्मस में गरम गरम गुजराती सुगर वाली चाय हवे चा अने आल्कोहोल विस्की नी बॉटल में आनंद के दुख नथी पण जो गांधीजी ने तमे विस्की आपो अने चर्चिल ने गरमा गरम चा आपो तो बन्ने जना दुखी थाय गांधीजी ने चा आपो अने चर्चिल ने विस्की आपो तो बन्ने जना सुखी थाय तो सुख विस्की मां छे के चा मां छे के गांधीजी ना मन ने अंतकरण मां अने चर्चिल ना अंतकरण मां प्लीज थिंक व्हेनेवर आई हैव अ डिजायर फॉर अ थिंग मीनिंग वासना बुद्धि मां प्रगट थाय के मारे आ जोईए छे अने गांधीजी ने चा मळे तो एनु अंतकरण शांत थाय जेवु अंतकरण शांत थयु ए शांति नो अनुभव करे चर्चिल ने जो सच्चा मळी तो अंतकरण एजिटेट थाय अशांत थाय अने हुं तमे कोई पण नाना बाळक थी ते मरवा पड़ेला माणस सुधी दरेक जन एक ज वस्तु चाहे छे एने खबर नथी पण एक ज वस्तु चाहे छे दैट इज मन अने बुद्धि केवी रीते शांत थाय पण एने खबर नथी एटले ए बधा प्रयत्न वर्ल्ड ऑफ ऑब्जेक्ट पदार्थ विषय लागणी अने विचारो एनी दुनिया ने फेरव्या करे के हुं मारा बाबा ने गिफ्ट आपीश तो गमशे मारी वहु ने डॉटर इन लो ने गिफ्ट आपीश तो एने गमशे आम तेम आवुं बधुं कर्या करे ए बधी वस्तु टेम्पररी परमेनेंटली मन अने बुद्धि ने शांत नहीं करे एटले ज्यारे आपणे शीखी जईए मन अने बुद्धि ने शांत करता तो ज आपणने खबर पड़े एटले शास्त्र नो तो टीचिंग इज बेसिकली के मारा मन अने बुद्धि ने संजोगो विषयो ऑब्जेक्ट इमोशन्स अने थॉट वगैरह इंडिपेन्डेंटली केवी रीते शांत राखवू के विषयो अनुकूल होय तो पण मने आनंद प्रतिकूल होय तो पण आनंद कारण के मारू मन अने बुद्धि शांत छे आपणे आ डिटेल मां नेक्स्ट टाइम जोशुं एक बे मिनिट वधारे थई गई माय एपोलॉजीस ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ आवता गुरुवारथी वेन वी स्टार्ट इन्स्टेड ऑफ ओम सहना भवतु आपणे गीता ध्यानना पहेलो श्लोक त्यांथी पहेलो अने नवमो श्लोक गाशुं એટલે મેક શ્યોર કે તમારી પાસે ગીતા ધ્યાનમ હોય કે ગીતાની શરૂઆતમાં હશે અને અમુક લોકોએ પૂછ્યું કે કઈ ચોપડી વાપરીએ આઈ વુડ સજેસ્ટ જો તમને ઇંગ્લિશ ફાવતું હોય તો સ્વામી ચિન્માયાનંદજીનું ગીતા ઉપર કોમેન્ટ્રી છે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતીમાં એનું રૂપાંતર થયું છે પણ મને તો એમાં તકલીફ પડે છે પણ મે બી હું 50-55 વર્ષથી બહાર ગામ રહું છું તમે વાંચી શકો અને જો સમજાય તો ઇટ ઇઝ વેરી ગુડ પણ હેવે સિનેમાની ગુજરાતી ઓર ઇંગ્લિશ ગીતા સો યુ કેન ઓલ્સો રીડ આફ્ટર આઈ એક્સપ્લેન ઓકે અને આજ વિધિન 24 અવર્સ તમને ઇમેલ મોકલાશે એટલે ધોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ યુ કેન લોગ ઇન નેક્સ્ટ વીક ફોર ધી ગીતા ચેન્ટિંગ ઓકે હરિ ઓમ